પ્રતિથી કુળ ધર્મને ઉકેલ લાવવાનું છે, પણ આપણી દ્રષ્ટિમાં મૂળ ધર્મ હોવો જોઈએ. એટલે આપણો મૂળ ધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે, અને કુળ ધર્મ એ મન વચન કાયાની ક્રિયાનો ધર્મ છે. એ બંનેને કોઈ જાતની લેવા દેવા નથી. પ્રકૃતિનો કુળ ધર્મ, દ્રષ્ટિનો મૂળ ધર્મ, આપણે આ મૂળ ધર્મ જેને આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ કહીએ છીએ, એ દ્રષ્ટિનો ધર્મ છે, એ મન વચન કાયાનો ધર્મ નથી. માટે બાહ્ય સંજોગ, બાહ્ય ક્રિયાઓના આધારે એની કમ્પેરિઝન કરવી નહીં. આવું આ અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને દિવસે દિવસે સાંભળવા, સમજવા, ઉપયોગ કરવા, અનુભવ કરવા જે મળી રહ્યું છે, તમને કદાચ આ વિજ્ઞાનની મહત્તા આજે એટલી ના લાગે અથવા આજે એટલી ના સમજાય, એવું બની શકે. પણ આ વિજ્ઞાન એનું એટલું વિશાળ છે કે હું તમને બધાને ખાતરીપૂર્વક કે ગેરંટી પૂર્વક કહું છું કે 24 એ 24 તીર્થંકર ભગવાન રામ અને કૃષ્ણ સહિત જેટલા પણ વ્યક્તિઓ આ જગતમાં મુક્તિને માગે ગયા છે, એ બધાએ આ જ વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજવું પડ્યું છે. તે સિવાય આ વિજ્ઞાન સિવાય કોઈ વિદરાગ થઈ ના શકે, કારણ કે આ વિજ્ઞાન એક જ એવું છે કે જે નિષ્પક્ષપાતી છે, જેનો ક્રિએટર કુદરત છે, કોઈ વ્યક્તિ નથી. અને આ દુનિયામાં કોઈ પણ ધર્મ એવો ના આવે જેનો ક્રિએટર વ્યક્તિ ના હોય. ક્યાં તો રામનો ધર્મ, ક્યાં કૃષ્ણનો, ક્યાં તો મહાવીરનો, ક્યાં તો શિવનો, ક્યાં સ્વામિનારાયણનો, ક્યાં દાદા ભગવાનનો ધર્મ, તમારે આવું કેવું જ પડે. પણ આ સ્પિરિચ્યુઅલ સાયન્સ કોણ? તો કે લો ઓફ નેચર. એનો ક્રિએટર કોણ? તો કે કુદરત. આપણે શું કરીએ છીએ? તો કે રિયલાઇઝ કરીએ છીએ. શેના માટે રિયલાઇઝ કરીએ છીએ? કે આ જગતનું રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનને કાઢવા માટે. અજ્ઞાન શેના માટે કાઢવાનું છે? કે પોતાનો જે અનંત શક્તિ વાળો આત્મા છે એ અજ્ઞાનના આવરણથી આવરાયો છે, એ અનકવર થાય એટલા માટે. એટલે આવું સીધું સાધું વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન થી નવું વિજ્ઞાન, જુદું વિજ્ઞાન, અલગ વિજ્ઞાન આ વિશ્વમાં હતું નહીં, છે નહીં અને અસ્તિત્વ ધરાવવાનું નથી. માટે આ વિજ્ઞાનની શું મહત્તા છે એ જેમ જેમ તમે અનુભવશો, આગળ વધશો તેમ ખબર પડશે. આ જ વિજ્ઞાન 24 તીર્થંકરો અનુભવેલું છે. આ જ વિજ્ઞાન રામે અને કૃષ્ણએ પણ અનુભવેલું છે. આ જ વિજ્ઞાન અનંત જ્ઞાનીઓએ અનુભવેલું છે. બીજો કોઈ સબ્જેક્ટ રસ્તો જ નથી બીજો કોઈ. પણ બધાએ ટાઇટલ આપીને સંપ્રદાય કરી નાખ્યો અને આ સાયન્સ ટાઇટલ લેસ છે. આટલો જ ફેર છે. સાયન્સ નું ટાઇટલ હોતું જ નથી, કારણ કે કુદરત નું રહેલ છે. એને વ્યક્તિ સાથે, ધર્મ સંપ્રદાય સાથે, મંદિર કે ભગવાનના નામ સાથે, ક્રિયાકાંડ સાથે કોઈ લેવા દેવા નથી. એ બધા સંપ્રદાય છે, ફોર્મેટ. અને આ વિજ્ઞાન બિયોન્ડ ફોર્મેટ છે. એટલે આવું અદભુત વિજ્ઞાન તમને બધાને જે સાંભળવા, સમજવા, ઉપયોગ કરવા મળે છે, અનુભવ કરવા મળે છે, બીજાને વહેંચવાનો પણ આનંદ થાય છે. આવું આ વિજ્ઞાન જેમ જેમ તમને અનુભવમાં આવશે તેમ તેમ તમારી પરિપક્વતા દ્રષ્ટિની વધતી જશે, તેમ તેમ તમારો આનંદ અને મુક્તતા તમે જાતે રિયલાઇઝ કરી શકશો. અહીંયા આગળ કોઈ ત્યાગ અને ગ્રહણનો માર્ગ જ નથી. કશું ત્યાગ કરવાનું, કશું ગ્રહણ કરવાનું એ સબ્જેક્ટ જ નથી. પોતે જ પરમાત્મા છે અને પરમાત્મા સિવાયનો બધો જ પ્રકૃતિ છે અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એમાં કોઈ જગ્યાએ ભગવાનનું ટાઇટલ, ગુરુનું ટાઇટલ, ક્રિયાકાળનું ટાઇટલ, સંસ્થાનું ટાઇટલ, મંદિરનું ટાઇટલ, ધર્મનું ટાઇટલ જરૂર જ નથી. જેને મોક્ષે જવું છે એના માટે, જેને ધર્મને ફોલો કરવો છે, જેને પાપ પુણ્યની વાત કરવી છે, જેને સારું સંસાર જોઈએ છે, જેને સારી ગતિ પ્રાપ્ત કરવી છે, એના માટે ધર્મ બરાબર છે. પણ જેને સંસારથી મુક્ત થવું છે, ચારે ગતિથી છૂટવું છે, એના માટે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે કે આધ્યાત્મિક વિજ્ઞાન, આ સનાતન સિદ્ધાંત ઉપર આધારિત, કુદરતી કાનૂન ઉપર આધારિત સમજ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન કે રસ્તો આ જગતમાં ઉપલબ્ધ હતો નહીં, છે નહીં અને ભવિષ્યમાં પણ આવવાનું નથી. એવું અદ્ભુત અને અંતિમ વિજ્ઞાન, અંતિમ સનાતન સત્યવાળું વિજ્ઞાન જે તમને બધાને સાંભળવા, સમજવા અને અનુભવવા મળી રહ્યું છે, એ વિજ્ઞાન તમે તમારા જીવનમાં ઉપયોગથી, અનુભવથી જેટલું પરિપક્વ કરો એ જ તમારી કેપિટલ છે. એ જ કેપિટલ તમારી ડેવલપમેન્ટ રૂપે નેક્સ્ટ બર્થમાં પણ કેરી ફોરવર્ડ થશે, એ ડિસ્ટ્રોય નહીં થાય. આ સાયન્સ એ નોલેજ નથી. સાયન્સ જો અનુભવ કર્યો છે
साइंस तुम्हारी साथे 100% डेवलपमेंट नी साथे आगळ आवशे नेक्स्ट वर्षमां। માત્ર સાયન્સ તમે સાંભળ્યું હશે તો આ ભૂમાં તમે ઉપયોગ કરી શકશો, પણ જેટલો ઉપયોગ કરીને અનુભવ કરશો એટલું કેરી ફોરવર્ડ થશે, માત્ર નોલેજ કેરી ફોરવર્ડ નહીં થાય। એવું આ અદભુત વિજ્ઞાન આપણને બધાને આ કળિયુગની અંદર પણ, આ વિષમ કાળની અંદર પણ આટલા બધા ધર્મના ધર્મગુરુઓના મંદિરો અને સંસ્થાઓને ક્રિયાકાળના અવસરની વચ્ચે પણ આપણને એવું નિર્વિશેષ જ્ઞાન, નિર્વિકલ્પી જ્ઞાન એવું આપણને જે મળ્યું છે, નિષ્પક્ષપાતી જ્ઞાન, આવું અદભુત વિજ્ઞાન આપણને જે મળ્યું છે, આવો આપણે સૌ એનો લાભ લઈએ અને આ વિજ્ઞાનને જેમ છે તેમ સમજવા પ્રયત્ન કરીએ, પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવીએ અને મુક્તિના માર્ગે વિજ્ઞાનનો અનુભવ અને અનુભવને આપણે આગળ વધીએ એ જ આપ પ્રશ્ન એ છે સ્વામીજી કે એક થી પાંચ ઇન્દ્રિય જે છે જીવો, એક થી પાંચ ઇન્દ્રિય જે જીવો છે એને કેમ જીવન જીવવું એ કુદરત દ્વારા ફિક્સ છે બધું? કુદરતી કાનૂન ઉપર જ છે, કુદરતી રચના ને આધારે છે અને એ લોકોનું જીવન પણ સંજ્ઞા ને આધારે છે, આહાર હલો કે જે કુદરતી એની અંદર જે નેચરલ જે વસ્તુ મૂકી છે તો મનુષ્ય ની અંદર એ નેચરલ તો મિનિમમ હોવી જોઈએ કે નહીં? કોઈ સંગ્રહ નથી કે કોઈ રાગ દ્વેષ નથી કે જે નેચરલ કુદરતે મૂકેલું છે ને બધી વસ્તુ એને એની અંદર જીવનમાં એના એટલે મારો કહેવાનો ખાલી ઈ મતલબ છે કે ઈ જે એને એને કોઈ રાગ દ્વેષ નથી હોતો, કોઈને મોહ માયા નથી હોતી, બરોબર છે? એને જે જરૂર હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરે ને ત્યાર પછી ઓટોમેટિક છૂટી જાય એનાથી? હેલો, મનુષ્યને જે તે આપે છે મનુષ્યને જન્મ જે કઈ પણ મળે છે સહિત બધું એ બધું કુદરત આપે છે, શ્વાસ હવા પાણી ને ખોરાક પણ કુદરત આપે છે। હા એ તો બરોબર છે, પછી બાકી શું રહ્યું? પછી શરીર કુદરત આપે, હવા પાણી ખોરાક આપે, તો પછી તમારું શું છે પછી? એટલે હું મારો પ્રશ્ન કઈક અલગ છે સ્વામીજી થોડોક, એટલે એટલે ઈ ઈ તો બધું નેચરલ આપણે સમજવા કુદરત જ આપે છે। હા એ તો હું સમજી ગયો બધું, ના સમજ્યા હોય બોલો। ના ના એટલે મારો કહેવાનો પરપઝ છે કે જે એક થી પાંચ ઇન્દ્રિયની જેમ જે એની અંદર જે જીવનમાં જે છે કે ભાઈ મોહ માયા ના હોય કોઈ રીતની, કે કોઈ જાતનો આગ્રહ ન હોય, કોઈ જાતનું એ લોકોનું કામ પતી ગયું તો એના પછી એને કઈ યાદ નથી હોતું કે કાલ હું છે આજ હું છે, એ કુદરતે નેચરલ મૂકેલું છે એ બધી વસ્તુ, તો એ મનુષ્યની અંદર નોર્મલ હોવી જોઈએ કે નહીં? મારો એ પ્રશ્ન કહેવાનો છે, મનુષ્યને બુદ્ધિ આપી છે ને વિકાસ કરવા માટે,
એ લોકો બુદ્ધિ નથી. હા એટલે એટલે જ તો કહું છું ને, બુદ્ધિ નથી. હા એટલે આપણે બુદ્ધિ નો ઉપયોગ પોઝિટિવ કર્યો કે નેગેટિવ કર્યો એના પ્રમાણમાં. એટલે મારું કહેવાનું એટલું જ હતું સ્વામીજી, બસ બીજું કઈ નતું. એટલે બુદ્ધિ મારા જવાબમાં કે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવોનું જે લાઈફ ચાલે છે એ ચાર પગલાથી ચાલે છે, એ લોકોને બુદ્ધિ હોતી નથી. અને મનુષ્યનું જીવન પાંચ ઇન્દ્રિયો પ્લસ બુદ્ધિથી ચાલે છે. આવો મેં જવાબ તમને પહેલા જ આપી દીધું. હા હા એ તો બરાબર સ્વામી સમજી ગયું. આ એક થોડુંક મને કન્ફ્યુઝ થતું હતું એટલે પૂછ્યું. એ પણ બુદ્ધિ થી થયું પાછું, બુદ્ધિ આવી એટલે રિસ્ક વધી જાય. એને ઓટો મોડ ઉપર જીવવાનું છે. બીજો પ્રશ્ન સ્થૂળ જીવન ઓટો મોડ જ છે બધું. અંદર નું જીવન જેને આપણે પુરુષાર્થ વાળો ભાગ કહીએ છીએ એ જ ઓટો મોડ, ત્યાં જ બુદ્ધિ, ત્યાં જ મન હેલો હેલો હા બીજો પ્રશ્ન એક છે નાનો. હેલો રતિ અરતિ અને જુગુપ્સા એનું થોડુંક વર્ણવો ને કેવી રીતે છે. આ રતિ અને અરતિ એ રતિ નો એ પાંચ ઇન્દ્રિયોના વિશે. બરોબર. હા હા અરતિ એટલે કે વિષયોનો ત્યાગ, વિષયોનો ત્યાગ. બરોબર. જુગુપ્સા એટલે કે કોઈ પણ પ્રકારની ગુપ્ત ઈચ્છા હોય. ઓકે સ્વામીજી, જય સચિદાનંદ, જય સચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હું ઝૂમમાં પહેલી વાર પ્રશ્ન કરું છું. જય સચ્ચિદાનંદ. હા હલો. એટલે પહેલી વાર હું ઝૂમમાં પ્રશ્ન કરું છું. હું 2 વર્ષથી તમારો સત્સંગ સાંભળું છું રેગ્યુલર. અને હું ને મારા ડોટર તમને મળવા આવ્યા હતા ફિલાડેલ્ફિયા બી સત્સંગ કરો તો, પણ ઝૂમ માં પહેલી વાર પૂછું છું. અને ઉપયોગ બી કરું છું સાયન્સ નો, અને અને હેલ્પ બી ખૂબ થાય છે. પણ હમણાં થયું શું એકચ્યુઅલી કે લાસ્ટ ફ્યુ મંથ્સ માં એવા ભારે સંજોગ આવી ગયા કે મારા હસબન્ડ ઓફ થઈ ગયા, ઘર ગયું. પણ તમારા સાયન્સ ને લીધે હું સ્ટેબલ રહી શકી ઉપયોગ કરીને. હવે શું થાય છે કે કોઈક વાર મને પાસ્ટ યાદ આવી જાય તો હવે તમારા સાયન્સ થી એટલું હેલ્પ થાય છે કે હું એવું કરું છું કે આ રેખા આ કુદરતી રચના છે અને આ ઇફેક્ટ છે, આ પરિણામ છે, આ જે તે કોઝ કર્યા છે એનો આ છે, આ ડિસ્ચાર્જ છે. તો એમ કરીને હું શુદ્ધાત્મા છું, હું રેખા નથી. ને એક બાજુ મને રડવું આવ્યા કરે, એક બાજુ આ બી ચાલ્યા કરે, બે પેરેલલ જાય, ને હું શુદ્ધાત્મા છું એવું બી બોલ્યા કરું, ને પછી જરાક સારું લાગે અને પછી બધું હળવું થઈ જાય ભૂગવટો. તો એ જે પ્રોસેસ થાય છે તે બરાબર છે? અને એટલે એ મારે પૂછવું હતું. અને બીજું કે
ઘણી વાર શું થાય કે મારાથી કોઈને દુઃખ અપાઈ જાય તો પછી મને પછી મને ખ્યાલ આવે, તરત ના યાદ આવે. અને પછી હું એવું કહું કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે જે મોક્ષ માર્ગ માટે લાયક ને સહાયક નથી, તો એ પછીથી યાદ આવે. પણ આમાં જે મારો પ્રોસેસ થાય છે, એક બાજુ ઇમોશનલ થઈ જવાય અને કન્ટિન્યુઅસ સાઇડમાં ચાલુ રહે કે આ કોઝિસ છે, આ પરિણામ છે, ડિસ્ચાર્જ છે, રેખા તું શુદ્ધ, હું રેખા નથી શુદ્ધાત્મા છું, તો એ પ્રોસેસ બરાબર છે? એટલે એ મારું રાગનું કારણ, એટલે વસ્તુને વ્યક્તિ જે મારે લાઈફમાં હમણાં થોડા જ મહિનામાં ઉપરાપી થઈ ગયું, ગયા તો એ કારણનો મેં નાશ કર્યો કહેવાય, રાગ જતો રહ્યો કહેવાય, એટલે બરાબર કરું છું એ પૂછવું હતું. જો એની વસ્તુ એ છે કે જિંદગીમાં જન્મો ત્યારથી આપણા કર્મના હિસાબો શરૂ થતા નથી પણ પૂરા થઈ રહ્યા છે. પ્રત્યેક મોમેન્ટ જે આપણને ખબર છે, સમય સમય માતા પિતા પણ ચાલ્યા જાય છે, સમય સમય ભાઈ બહેન પણ ચાલ્યા જાય છે, એક દિવસ આપણે પણ ચાલ્યા જવાનું છે, સંપત્તિ આવેલી પણ જતી રહે છે, સંબંધો પણ બાંધેલા તૂટી જતા હોય છે, સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. આ બધી જ વસ્તુઓ જીવનમાં બનવાની હોય છે, બધાને બનતી હોય છે, ઓછે વધે હશે અલગ અલગ સમય. મહત્વની વસ્તુ એ છે કે પ્રકૃતિને તમે જેટલું મહત્વ નહીં આપો, એટલે કે પ્રકૃતિનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર તમે કુદરતને માનો છો અને તમે પ્રકૃતિથી મુક્ત એવા શુદ્ધાત્મા છો. આ જો તમે દ્રઢ વિશ્વાસ રાખશો, આ તમારી દ્રષ્ટિ રહેશે, તો પ્રકૃતિની અવસ્થાઓની અસર પ્રતિષ્ઠિત આત્માને નહીં થાય, પ્રકૃતિને બરોબર થશે. કારણ કે પ્રકૃતિ તો કર્મ ભોગવવાનું સાધન છે, એટલે એને તો થવાની જ અસર, પણ પ્રતિષ્ઠિત આત્માને ના થવી જોઈએ. કારણ કે પુરુષાર્થ એને કરવાનું છે. પરિણામ વાળા ભાગમાં તો રામને અસર થાય, રામને સીતા ઉપાડી ગયા તો રડવું આવે, રામ પણ યુદ્ધ કરવા જાય, આવું બધું બરમાનું. કૃષ્ણ ભગવાનને પણ અસર થાય, પરિણામ વાળા ભાગમાં બધાને અસર થાય, પુરુષાર્થ વાળા ભાગમાં અસર ના થવી, એ જ આપણા આધ્યાત્મ વિજ્ઞાનનો સાર છે. આખું જગત પરિણામ વાળા ભાગને સ્થિર કરવા માંગે છે, બદલવા માંગે છે, ફેરફાર કરવા માંગે છે. આજ તો ભ્રાંતિ છે, આજ ભ્રાંતિ છે, જે બદલી શકાય એવું નથી એને બદલવા જાય છે. મન વચન કાયા એ કુદરતે આપેલું છે, કુદરત ચલાવે છે અને કુદરત એનો અંત લાવે છે. એમાં આપણે હાથ ન નાખવું, એનાથી મુક્ત રહેવું, એ જ આપણો પુરુષાર્થ છે. બીજી તમારી વ્યક્તિગત વાત કરું કે તમે જે કીધું કે હાલમાં મારા જીવનમાં આવો સંજોગ બની ગયો, ભલે આવો બન્યો, બરાબર છે. પ્રકૃતિને આટલા વર્ષનો સહવાસ હોય એટલે દુઃખ થાય એવું માનવા તૈયાર છું, કારણ કે પ્રકૃતિને પ્રકૃતિનો પરિચય છે, પણ પરમાત્માને પ્રકૃતિનો પરિચય નથી. અને પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિથી મુક્ત રહેવા માંગે છે, માટે પ્રતિષ્ઠિત આત્માના જ્ઞાન દર્શનમાં અસર ના થવી જોઈએ. અને પ્રકૃતિને અસર થાય એ તો કુદરતી રચના છે, માટે ગભરાવાની જરૂર નહીં, સ્ટ્રોંગ રહેવાનું, આપણો આ વિજ્ઞાન છે એનો સતત ઉપયોગ કરવાનો. બીજો તમારો પ્રશ્ન હતો કે મારે ક્યારેક ક્યારેક કોઈની સાથે બોલવાનું થઈ જાય છે અને થોડા સમય પછી મને યાદ આવે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, અને પછી હું પ્રયાસિત કરું છું કે ભાઈ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પ્રકૃતિ પોતે સંજોગો અને આધીન ભ્રષ્ટ બની શકે, આપણે ગભરાવાની જરૂર નથી, આપણે પ્રકૃતિ નથી એની જાગૃતિ રાખવાની જરૂર છે. અને જાગૃતિ રાખ્યા પછી પણ પુરુષાર્થ કેવો હોવો જોઈએ કે આવી પ્રકૃતિ કેમ ના હોવી જોઈએ, કે આ પ્રકૃતિ કોઈ દુઃખ રૂપે માટે ના હોવી જોઈએ. આપણો પુરુષાર્થ ભલે તાત્કાલિક થાય કે થોડો મોડો થાય, કશો વાંધો બે વર્ષથી અહીંયા, હું તમને યુએસએ માં આયા હતા તો મળી હતી.
પૂછ્યા નથી પણ બધું મળી રહે છે અને તમારું વિજ્ઞાન બી એટલું તો બહાર નીકળ્યું કે એનાથી મારો બહુ જ ઉઘાડ થઈ ગયો છે. એટલે આ જે સ્થિતિમાં છે હું સ્ટેબલ રહી તો મારા રિલેટિવ્સ ને એ લોકોને બી નવાઈ લાગી કે હાઉ આઈ હેન્ડલ વેરી વેલ. અને યા એટલે આજે શક્તિ ભેગી કરીને તમને સવાલ પૂછ્યો કે હું બધું બરાબર કરી રહી છું ને, તો મને એવી શક્તિ આપો કે હું સંજોગોમાં તમારા સાયન્સનો ઉપયોગ કરી શકું અને ડેવલપમેન્ટ વધારી શકું, એવી શક્તિ આપો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે લાસ્ટ વીક માં જે ગ્રુપ સત્સંગ થયેલો ને, એ ગ્રુપ સત્સંગમાં આપણે એક ક્વેશ્ચન જે કિશોરભાઈએ પૂછેલો ને એમાં આપણે જે જવાબ આપેલો ને એ વખતે બી સાંભળેલો, રિપીટેડલી પાછો એ સત્સંગ બી આપણે જે ગ્રુપમાં મુકાયો ને એમાં બી સાંભળેલો, પણ એક વસ્તુનો હજુ મને ક્લિયર સમજાતું નથી. એટલે મને એ સમજવું છે કે 360 ડિગ્રીનું સંપૂર્ણ કેવળ દર્શન થઈ જાય પછી અભેદતા આવે અને અસ્પષ્ટ વેદન થાય આત્માનું, એ આપે સમજાયું એ સમજાયું. પછી આપે પાછળ એવું બી બોલ્યા કે પછી કેવળ જ્ઞાનનું બીજ પડે અને પછી એ જે કેવળ જ્ઞાનનું બીજ પડે પછી સ્પષ્ટ વેદન થાય, તો એની વચ્ચે આપે એવું એક બોલેલું કે જ્યારે આ અસ્પષ્ટ વેદન થાય પછી કે પછી સ્પષ્ટ વેદન, પણ ત્યારે એમ કે દેવગતિ નરક ગતિ ને અવસ્થાઓ બધું દેખાય પણ તત્વ ન દેખાય, તો એ કયામાં લેવાનું છે, અસ્પષ્ટ વેદન વખતે કે પછી સ્પષ્ટ વેદન વખતે, કે આ અવસ્થાઓ ને દેવગતિ ને નરક ગતિ ને બધું દેખાય પણ તત્વ ન દેખાય, એવું આપે એમાં બોલેલું સ્વામીજી. એટલે મને છે ને સ્વામીજી અવાજ નથી આવતો સ્વામીજી, તત્વ ન દેખાય અને અવસ્થાઓ દેખાય ને બધું, કે સ્પષ્ટ વેદન વખતે દેખાય, એ મને નથી સમજાતું સ્વામીજી. એ મેં સત્સંગ ઘણી વાર સાંભળ્યો પણ એ ખ્યાલ નથી આવ્યો. કે લાસ્ટ વર્ષમાં પણ સ્પષ્ટ વેદન હોય ત્યારે એ સ્પષ્ટ વેદન જે નિષ્ઠાર પ્રતિષ્ઠિત આત્મા છે એ કેવળ જ્ઞાનની અંદર દેવલોક નરકલોક ને મનુષ્ય લોક બધું જોઈ શકે પણ તત્વને જોઈ શકે નહીં નિષ્ઠાર પ્રતિષ્ઠિત આત્મા. હા સમજાઈ ગયું. એટલે કેવળ જ્ઞાન થતા પહેલા અને સ્પષ્ટ વેદન થયા પછી એ સમય આવે ને સ્વામીજી, આ તમે આપે જે કીધું એ કે સ્પષ્ટ વેદન થયા પછી તત્વ ન દેખાય પણ આ બધું દેખાય. કેવળ જ્ઞાન થયા પછી પણ વિસ્તાર પ્રતિષ્ઠિત આત્માને તો તત્વ દેખાય જ નહીં. અચ્છા સમજાયું. તત્વ તો આત્માના પ્રકાશમાં પ્રકાશિત થાય. જી સમજાયું. પણ પ્રતિષ્ઠિત આત્મા તત્વને ના જોઈ શકે, તત્વની અંદર પ્રકાશિત થયેલી બધી અવસ્થાઓને જેમ છે તેમ જોઈ શકે. હાલાકી એને તો કઈ પુરુષાર્થ કરવાનું છે જ નહીં પણ એને જેમ છે તેમ દેખાય. જી જી એટલે સમજાયું સ્વામીજી. એટલે જે તત્વ ન દેખાય ને તત્વ જે ક્યારે દેખાય કે અવસ્થાઓમાં, એ આપે એક વાર સમજાવેલું એક સત્સંગમાં કે તત્વ પણ દેખાય કે આ સ્થિતિ સહાયક ગતિ સહાયક પછી પરમાણુઓના જે કોટ ચડેલા છે અશુદ્ધ થયા છે એ બધી પરિસ્થિતિઓ બી આપે એક સત્સંગમાં સમજાવેલી સ્વામી. એટલે એમાં શું થાય, જયારે છેલ્લા અવતારમાં છેલ્લા અવતારના આગલા અવતારમાં જયારે કેવળ દર્શન થઈ જાય એટલે કેવળ અજ્ઞાન નો નાશ થઈ જાય. જી હા એ સમજાય છે. એને છ તત્વ રૂપે અવસ્થા, એવી દેખાય અવસ્થા પણ
अच्छा अच्छा हाँ तत्व ना देखाय, तत्व अवस्था तत्व रूपे देखाय, એટલે કોઈ કરતા ના દેખાય, માલિકી ના દેખાય, સમજાય? જે આપણે અત્યારે પૂછા એમને સ્વાભાવિક થાય, દેવ રોગ દેખાય તો મોહ ના થાય, નરક રોગ દેખાય તો પણ દ્વેષ ના થાય, એવી રીતે. જી જી હા, ખ્યાલ આવી ગયો સ્વામીજી, સમજાય હવે, બરાબર સમજાય ગયું સ્વામીજી, એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ સમજાઈ ગયું. એટલે હવે હવે સ્વામીજી એક બીજો નાનો પ્રશ્ન એ છે કે આપણે પેલું સ્થૂળ છેતરપિંડી અને સૂક્ષ્મ છેતરપિંડીની એક સત્સંગમાં આપે થોડી ઘણી વાત કરેલી, તો સ્થૂળ છેતરપિંડી તો આપણે રિલેટિવમાં બીજા સાથે કરીએ એ સમજાય, પણ સૂક્ષ્મ છેતરપિંડી તો આપણે જયારે વિજ્ઞાનનો ઉપયોગ ન કરીએ અને પોલ મારીએ તો એ, અને પછી આશ્વાસન લઈએ ખોટું ખોટું, તો એ સૂક્ષ્મ છેતરપિંડી કહેવાય ને સ્વામીજી? કે પછી રિલેટિવમાં બીજાને છેતરવાના વિચારો કર્યા એ સૂક્ષ્મ છેતરપિંડી કહેવાય, અંતસ્કરણમાં જે બગડે આપણા ભાવ એ સૂક્ષ્મ છેતરપિંડીમાં આવે સ્વામીજી? ફિઝિકલી કહીએ તો કુદરતી રચનાને ઉદય કરવામાં આવે, પણ છેતરપિંડી કરવાના ભાવ અથવા પ્રકૃતિ છેતરપિંડી કરતા હોય એમાં પ્રતિષ્ઠિત આત્માની સિગ્નેચર જે ભાવ એટલે આપણે જે પોલ મારી છે એ બી એમાં જ જાય ને, પોલ માર્યું તો એનો આપણને અત્યારે વિજ્ઞાન સમજ્યા પછી જયારે આપણે એને રિયલાઈઝ કરીએ ત્યારે આપણે એ સ્વીકારીને એમાં અપગ્રેડ થવા માટે પુરુષાર્થ કરવાનો છે, પણ એને આશ્વાસન નથી લેવાનું કે આ ખોટું કર્યું છે અને જોવાનું છે, બરાબર ને સ્વામીજી? તો બસ સ્વામીજી, હા સમજાઈ ગયું સ્વામીજી, જય સચ્ચિદાન, જય સચ્ચિદાન સ્વામી, જય સચ્ચિદાન સ્વામીજી, જય સચ્ચિદાન. ડેવલપમેન્ટ હોવું અને ડેવલપમેન્ટ ના ઉપયોગમાં શું ફેર? ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ ના ઉપયોગમાં શું ફેર છે? ડેવલપમેન્ટ એ તો તમારે ડેવલપમેન્ટ હોવું અને ડેવલપમેન્ટ નો ઉપયોગ કરવો, હા એમાં ફેર તો આપણી પાસે પૈસા હોવા અને પૈસા વાપરવામાં ફેર નહીં. ગયા જન્મ નું આપનું ડેવલપમેન્ટ હોય, આ જન્મ વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન એ ત્રણ ના સંયોગ થકી આપણે જે જાગૃતિ આવે એને ઉપયોગ કરીએ એ ડેવલપમેન્ટ નો ઉપયોગ થયો, બરાબર? જાગૃતિથી અને એ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય કે ના થાય એ મને સમજવું છે, ને હોવું એટલે શું, હોવું એ હોવું શું કહેવા માંગે? ડેવલપમેન્ટ એટલે શું? ડેવલપમેન્ટ નો મતલબ થાય તમે કુદરતની એક્ઝામ માં પાસ થઈ ગયા છો, બરાબર, ને આ જગતમાં તમારા જન્મ મરણ ના ચક્કર કુદરતની એક્ઝામ માં જેટલા ભાગમાં ફેલ થાવ તો એના માટે છે, રાઈટ? હવે જે પાસ થઈ ગયા છો એમાં ફેરથી પાસ થવાનું નથી, બરાબર, એનું નામ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થયું, એટલું કેરી ફોરવર્ડ આપનું થયું, આપણે જે પાસ થઈ ગયા એટલું, રાઈટ ને? એકવાર પાસ થયા પછી ફેલ થવાતું નથી. ઓકે ઓકે, આપણે પણ આ જન્મમાં આપણે જન્મ્યા છીએ, એક મિનિટ, જેમ આપણે જન્મ્યા છીએ પછી એકવાર આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા, 18 વર્ષે 20 વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગયા, યુનિવર્સિટીએ સર્ટિફિકેટ આપણને આપી દીધું 20 વર્ષની ઉંમરે, હવે આપણે 100 વર્ષની ઉંમરે બધું ભૂલી જઈએ તો પણ યુનિવર્સિટી આપણને ફેલ જાહેર ના કરી શકે. ઓકે ઓકે, એટલે આ જન્મમાં જે દેવ
આ જન્મ માં જે ડેવલપમેન્ટ આ જન્મ માં જે ડેવલપમેન્ટ કુદરતની એક્ઝામ માં એક વખત પાસ કર્યા પછી કુદરત ફેલ કરતી નથી, એ જ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય છે બીજા અવતારમાં. ઓકે ઓકે ઓકે, એટલે આપનું જે આ વર્તમાન સંજોગ વર્તમાન જ્ઞાન અને કે પાછલા અવતારનું ડેવલપમેન્ટ ના ઉપયોગ થકી જે જાગૃતિ થકી આપની એ જ ડેવલપમેન્ટ ધીરે ધીરે કેરી ફોરવર્ડ થતું જશે, એમ જ થયું ને? એટલે તમે જે ડેવલપમેન્ટ લઈને આવ્યા છો એ ડેવલપમેન્ટને વર્તમાન જ્ઞાનના સહયોગથી અને વર્તમાન સંજોગોમાં પ્રાપ્ત નવા જ્ઞાનના સહયોગથી તમે તમારું લઈને આવેલું ડેવલપમેન્ટ વધારી પણ શકો છો. ઓ ઓકે ઓકે ઓકે, સમજાઈ ગયું. ઓકે, જય સચિદાન. જય સચિદાન સ્વામીજી. હલો સ્વામીજી, અવાજ આવે છે મારો? એક છેલ્લા બહુ માટેના એક પ્રશ્ન છે સ્વામીજી. આપણે લાસ્ટ ટાઈમ એક સત્સંગમાં આપણે વાત થયેલી હતી, સ્પષ્ટ વેદન સ્વામીજી આત્માને થાય છે, એટલે છેલ્લા ભાવમાં જ્યારથી એ ગર્ભમાં આવે છે ત્યાંથી જેને સ્પષ્ટ વેદન આત્માને પોતાને થાય છે, પોતાના સ્વભાવમાં રહે છે સ્વામીજી. એટલે તે વખતે છે સ્વામીજી, કેવળ જ્ઞાન પછી પણ એમને સ્વભાવમાં રહે છે, અને જ્યારે આત્મા નિર્વાણ પછી સિદ્ધ ક્ષેત્રમાં જાય છે તે વખત પણ એ પોતાના સ્વભાવમાં રહે છે જ્ઞાન. અને તો સ્વામીજી, ત્રણે ત્રણ જે સ્વભાવ છે એમાં ફરક શું છે સ્વામીજી? હેલો, સંભળાય છે? હેલો હેલો સ્વામીજી, જય સચ્ચિદાનંદ સ્વામીજી. નહોતો કે સ્પષ્ટ વેદન જ્યારે છેલ્લા બહુમાં જીવ આમ માતાના ગર્ભમાં આવે ત્યારથી એને સ્પષ્ટ વેદન હોય છે, તે વખતે એને આત્માને પોતાના અનુભૂતિ થાય છે, પોતાના સ્વભાવમાં હોય છે સ્પષ્ટ વેદન. એટલે કેવળ જ્ઞાન પછી પણ સ્વભાવમાં હોય છે સ્વામીજી, એ પણ આત્માને પૂરેપૂરું જે થાય છે, અને જ્યારે નિર્વાણ પછી આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જાય છે તે વખત પણ એ પોતાના સ્વભાવમાં હોય છે. તો સ્વામીજી, આ ત્રણે ત્રણ સ્વભાવમાં ફરક શું છે સ્વામીજી? આત્મા એના સ્વભાવમાં હોવો એ આત્માનો મૂળ સ્વભાવ જ છે. આત્મા પોતાના સ્વભાવમાંથી ક્યારે પણ બહાર નીકળતો નથી. પોતમાંથી સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યાં સુધી આત્મા પોતે પોતાના સ્વ સ્વભાવને છોડતો નથી, માટે આત્માને અચ્યુત કહેવામાં આવે છે. ઓકે ઓકે. આત્મા એના સ્વભાવમાંથી બહાર નીકળે છે એ પ્રશ્ન ક્યારે નિગોથી જીવન સુધી આવતો નથી. ઓકે. હવે પ્રશ્ન એ થાય છે કે આત્માનું જે અનંત શક્તિ છે અને આત્માનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વનું ભાર પ્રકૃતિ પોતે રિલેટિવ શક્તિની વેલ્યુ કરવાથી અજ્ઞાનતાને કારણે મોહને વશ પરમાત્માને ભૂલી જાય છે અને પરમાત્માની શક્તિઓને ભૂલી જાય છે, પરમાત્માને અસ્તિત્વને ભૂલી જાય છે અને વિનાશી વસ્તુ વિનાશી અવસ્થા અને વિનાશી અસ્તિત્વ વાળા મન વચન કાયમની વેલ્યુ કરતો થાય છે, ત્યારથી કર્મ બાંધવાની શરૂઆત થાય છે અને જન્મ મરણ ના ચક્કરમાં ભટકે છે. નહીં એ તો સ્વામીજી ક્લિયર છે સ્વામીજી, બધામાં એ સ્વભાવમાં રહે છે એ વસ્તુ બરોબર, પણ સ્વામીજી સ્પષ્ટ વેદન થાય છે તેકર સ્પષ્ટ વેદન જે છે આત્માની અનુભૂતિ છે, ઈવન કેવળ જ્ઞાન પછી પણ આત્માની અનુભૂતિ છે,
આત્માને અને સિદ્ધ ક્ષેત્રમાં પણ આનંદની પોતાની પોતાની અનુભૂતિ છે. તો સ્વામીજી ત્રણે ત્રણમાં જે સ્પષ્ટ વેદનમાં ને કેવળ જ્ઞાનમાં પછી એમાં ફરક તો હોય જ ને સ્વામીજી, કારણ કે એમાં જે હોય કે આપણે કે કેવળ જ્ઞાન વખતે 48 મિનિટ સુધી આત્માની અનુભૂતિ કન્ટિન્યુઅસ રહે તો એને કેવળ જ્ઞાન થાય છે. તો આમાં એમ સમજવું સ્વામીજી કે પોતાના આત્માનું સ્પષ્ટ વેદન હોય છે પણ કન્ટિન્યુઅસ 48 મિનિટ સુધી નથી રહેતું કેવળ જ્ઞાન ત્યાં સુધી, એ રીતે સમજવું સ્વામીજી આપણે? આત્માની એ કન્ટિન્યુઅસ હોય છે કે ભાઈ દિસ એમાં પણ અપ એન્ડ ડાઉન થયા કરે છે સ્વામીજી? ન થાય. ઓકે. અને સ્વામીજી જયારે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે તે વખતે પણ એમાં પણ અપ એન્ડ ડાઉન તો થતું જ નથી સ્વામીજી? સ્વામીજી વચ્ચે આપનો અવાજ સ્વામીજી થોડો કટ થઈ ગયો સંભળાય. જયારે સિદ્ધ ક્ષેત્ર માં જાય ત્યાર પછી તો શરીરે નથી, સંજોગો નથી, અને કુદરતી રચના નથી, કુદરતી કાનૂન નથી. આત્માની અનુભૂતિ કન્ટિન્યુઅસ છે એની વાત છે બધા, એટલે બધી આત્માની અનુભૂતિ જે આત્માને પોતાને થાય છે એક સરખી હોય છે કે એમાં ફેરફાર હોય છે સ્વામીજી, એ મારો પ્રશ્ન છે. ફેરફાર ક્યારે હોય કે અનુભૂતિમાં ઓપ્શન હોય તો ત્યાં કોઈ ઓપ્શન છે જ નહીં, એટલે બધું આપણે સરખું જ પકડવાનું સમજીએ. એટલે કેવળ જ્ઞાન પછી અને સદ્ય ક્ષેત્રમાં બધું એમનું બધી એની જે અનુભૂતિ હોય બધી સરખી જ હોય છે એ પ્રમાણે એ જ સમજવાનું સમજીએ. સ્પષ્ટ વેદનથી કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધી તેણેમાં આત્માની અનુભૂતિમાં કોઈ ફેરફાર થતો નથી. અવસ્થાને આપણે સ્પષ્ટ વેદન કહીએ છીએ, પરિણામ વાળી અવસ્થાને કેવળ જ્ઞાન કહીએ છીએ, અને પરિણામ વાળી અવસ્થાને નિર્વાણ કહીએ છીએ. આ ત્રણે અવસ્થાઓ પરિણામમાં આવે છે, પુરુષાર્થમાં આવતી નથી. ઓકે ઓકે સર, ઠીક છે સર. આત્માની અવસ્થામાં ફેરફાર થવો એ પ્રશ્ન આવવો જોઈએ નહીં, કારણ કે આ ત્રણે અવસ્થાઓ પરિણામની છે. પુરુષાર્થની વખતે એમ થાય કે ફેરફાર થયો કહેવાય નહીં, પણ સ્વામીજી વચ્ચે આપણે એમને જે કેવળ જ્ઞાન થતા વચ્ચે આપણે જે ડ્યુ ડેટનો આપણે જે વાત કરીએ છીએ એમાં એક વચ્ચે બાકી રહી જાય છે, નિર્વાણ થાય છે ત્યાં સુધીમાં થોડો સમય વચ્ચે જાય, એટલા માટે પ્રશ્ન ઉભો થયો સ્વામીજી. લાસ્ટ બર્થમાં સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાંથી થાય છે એ પણ પરિણામ, લાસ્ટ બર્થમાં કેવળ જ્ઞાન થાય છે એ પણ પરિણામ, અને લાસ્ટ બર્થમાં નિર્વાણ પામે છે એ પણ પરિણામ. આમાં કોઈ જગ્યાએ પુરુષાર્થ શબ્દ નથી લાગુ પડતો એમ કહું છું. હા બરોબર સ્વામીજી, પુરુષાર્થ તો છે જ નહીં, બરોબર છે, પણ એટલે પરિણામના ફેરફાર હોય શકે ના? હા બરોબર સ્વામીજી, પરિણામમાં ફેરફાર દિસ ન હોય પણ એમાં એની જે અનુભૂતિની જે અમુક તીવ્રતા હોય વધારે, કદાચ પરસેન્ટેજ વાઇઝ ડિગ્રી વધારે ઊંચી થતી હોય. ફોર એક્ઝામ્પલ આપણે કેવા 48 મિનિટ સુધી કન્ટિન્યુઅસ એમને નથી રહેતી એ વસ્તુ જે છે, એટલે હું એક જે કન્ટિન્યુઅસ જે કન્ટિન્યુટી રહેવી જોઈએ, નિરંતરતા હોવી જોઈએ એની એ કોન્ટેક્સ્ટમાં સ્વામીજી પૂછી રહ્યો છું. કેવળ જ્ઞાન સુધી સ્વામી નિરંતરતા એમનો 48 મિનિટ સુધી સમયનો વિક્ષેપ આવે છે. હા સ્વામીજી એ વસ્તુ ક્લિયર છે, પણ ઓનલી થિંગ કે ડિફરન્સ છે આપણે પરિણામમાં પણ કોઈ પરિણામમાં કોઈ ડિફરન્સ છે કે નહીં એ જ વસ્તુ સ્વામીજી છે કે આપણે પરિણામ જે છે માન લો કે કોઈને કોઈ વિદ્યાર્થીને એક વિદ્યાર્થીને 90% આવ્યા, બીજાને 95%, ત્રીજાને 98% આવ્યો, એટલે પરિણામ તો બધા માટે સરખું છે, પરિણામ જ છે, પણ બધામાં થોડો એમાં જે પર્સન્ટેજમાં જે ફરક પડે છે એવો કઈ ફરક આમાં ખરો છે ખરો કે નહીં એ વસ્તુ સ્વામીજી પૂછવા માંગુ છું. ઓકે ઓકે ઠીક છે. ઓકે સ્વામીજી, ઉદય કર્મને આધારે છે માટે એમાં ડિફરન્સ નહીં જોવાનો, કારણ કે જો ડિફરન્સ ક્યારે જોવાય, પુરુષાર્થમાં 50 હોય તો. ઓકે. પરિણામમાં એ લગ્ન કરે, પરિણામમાં ભણવા જાય,
પરિણામમાં વાઇફને છોડીને દીક્ષા લે, પરિણામમાં બાળકોને છોડીને દીક્ષા લે, જંગલમાં ભટકે, પરિણામ વાળા ભાગને શું લેવા દેવા કે આત્માન સાથે. એના આધારે થોડું આપણે આત્મા માફ કરવાનું છે બાહ્ય લાઈફ ના આધારે. ના સ્વામીજી, એટલે એમાં શું થોડું એટલે ઘેર બેસતી નહોતી ને એટલા માટે સ્વામીજી પ્રશ્ન ઉભો થયો. પહેલા તમે એક સાયન્ટિસ્ટ તરીકે સિદ્ધાંતને પકડો કે જ્યારે હું પરિણામ વાળો ભાગ બોલું ત્યારે કોના કંટ્રોલમાં છે. હા, એ તો સ્વામી કુદરતના કંટ્રોલમાં છે. કુદરતના કંટ્રોલમાં મને પરિણામ વાળા ભાગના ભાગની અંદર મને સ્પષ્ટ વેદન થાય છે. કુદરતના કારણ પ્રમાણે પરિણામ વાળા ભાગમાં મને કેવળ જ્ઞાન થાય છે. જિજ્ઞાસા રૂપે સ્વામીજી થયું હતું કે વસ્તુ એમાં શું ફરક હોય શકે છે. સ્વામી આત્મામાં કોઈ ભેદ ના હોય ને, પુરુષાર્થ તો હોય જ નહીં, પુરુષાર્થનો સવાલ આવતો નથી. જે કઈ છે મિકેનિકલ ભાગ છે ને કુદરતી રચના છે. આ કાળમાં કોઈને કેવળ દર્શન કે સ્પષ્ટ વેદન કહો છો? કેવળ દર્શન સ્પષ્ટ વેદન છે તો એ કયા કોન્ટેક્સ્ટમાં કહેવા માંગતા હતા? એ સ્પષ્ટ વેદન કીધું હોય તો કારણ સ્પષ્ટ વેદન માનવું. એટલે કારણ એટલે શું? કારણ એટલે કોજ અને ઇફેક્ટ એટલે રિઝલ્ટ. એટલે કોઝમાં એમણે સ્પષ્ટ વેદન ના બીજ. હા, જેમ એમણે કીધું કે અમે કારણ સર્વજ્ઞ છે. કારણ સર્વજ્ઞ એટલે સર્વજ્ઞના કારણ સેવીએ છે. પછીના ભવમાં અમને કાર્ય સર્વજ્ઞ એટલે સર્વજ્ઞપણું ખુલ્લું થશે રિઝલ્ટ રૂપે. આજે એક્ઝામ આપું છું તો રિઝલ્ટ આવે ને પછી એનું. બરાબર છે. ઓકે, મને એ જ હતું કે સ્પષ્ટ વેદન કોઈને આ કાળમાં હોય નહીં. તો એક સત્સંગમાં મેં દાદાનું સાંભળ્યું કે અમને સ્પષ્ટ વેદન છે. પછી મને થોડું કન્ફ્યુઝન થયું કે સ્વામી ઇન્ફોર્મેશન લઈ. બરાબર. ના, એટલે આમાં શું થાય કે તમારે આ તો તમે વ્યક્તિગત પ્રશ્ન પૂછો નામ દઈને, પણ તમે મને સિદ્ધાંતથી પ્રશ્ન પૂછો કે આ કાળમાં કોઈ પણ વ્યક્તિને કેવળ દર્શન સંપૂર્ણ હોય કે ના હોય, તો મારો જવાબ આ જ હોય. હવે તમે નામ દઈને પૂછો, પણ નામ દઈને પૂછો ને એમને વ્યૂ પોઈન્ટ થઈ ગયા છે. લોકોને એવું લાગે છે કે એમના માટે કીધું, પણ હું તો સનાતન સત્ય કહું છું, મારે વ્યૂ પોઈન્ટની વાત કરવી જ નથી. પણ તમે મને પ્રશ્ન વ્યક્તિગત પૂછો છો એટલે જવાબ વ્યક્તિગત નીકળી જાય છે મારો. મેં તમને પહેલા જ જવાબ આપ્યો કે આ કાળમાં કોઈને કેવળ દર્શન ના હોય, બરાબર છે. પછી મારે કોઈ નામ જવાની જરૂર હતી પછી કે મગનભાઈ ને થાય કે નહીં, છગનભાઈ ને થાય કે નહીં, એ તો પૂછવાની જરૂર નથી. હવે શાસ્ત્રમાં લખ્યું છે તો રહેવા દો ને, આપણને શું વાંધો છે? આપણે સનાતન સત્ય જાણવું છે. આપણે સ્વામીજી આ જાણવું જ છે કે દાદા કયા કન્ટેક્સ્ટમાં કહેવા માંગતા હતા, એટલું જ આપણે સમજવું છે. એટલે એમને મેં કીધું ને કે એમને કારણ તરીકે કીધું. કારણ જેમ કારણ સર્વજ્ઞ શબ્દ વાપર્યો, એમાં કારણ શબ્દ નથી વાપર્યો. સર્વજ્ઞ ભરત ક્ષેત્રે હાલ વિચારતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, આવો આપણે શબ્દ વાપર્યો. એમને આગળ કારણ નથી મૂક્યું, પણ આ કાળમાં કોઈ સર્વજ્ઞ તો હોય જ નહીં. એટલે પછી એમને ખુલાસો કરવો પડે કે સર્વજ્ઞ ખરા પણ કારણ સર્વજ્ઞ. એવી રીતે એમને કીધું કે અમને સ્પષ્ટ વેદન છે. આપણે એમ જોવાનું કે કારણ સ્પષ્ટ વેદન, પેલામાં નથી મૂક્યું, આમાં નથી મૂક્યું. ના સમજાયું? આપણે સમજી જવાનું. સમજાવ્યું ને પણ? ઓકે ઓકે, જય સચિદાન. હે મામી જી, જય સચ્ચિદાન સ્વામીજી.
હમણાં જે વાત થઈ, આપણે ઘણી વાર વાત થઈ છે દાદાન ભગવાનની, કે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ની, છતાં મારા ક્લેરિફિકેશન ને જો સમજણમાં કચાસ હોય તો આપ સમજાવજો. કે દાદા કહેતા કે અમે એક ક્ષણ પણ આ દેહમાં રહેતા નથી અને અમને કોઈ વિષયોની ભીખ નથી, લક્ષ્મી સ્ત્રી દેરા આશ્રમ કરવાની ભીખ નથી. પણ દાદા કહે છે અમારે, અમે રહેતા નથી એટલે અમારા દર્શન કરો એ સીધા અંદર પરમાત્માને જ પહોંચે છે. બરાબર, હું આ સમજુ છું એ તમને કહું છું, પછી એમાં કરેક્ટ કરવાનું તમે કહે છો. અને એ તમે ઘણું સરસ રીતે સમજાવ્યું છે ઘણી વાર. તો દાદા ખાલી ચાર ડિગ્રી જે ખટપટ માટે, સત્સંગ માટે, સામાના કલ્યાણ માટે જ સંસારમાં આવતા, બાકી એટલે આખા એ પ્રતિષ્ઠિત આત્માના લેવલ પર, બરાબર છે? એટલે કેવળ દર્શન નો આખો ભાગ આવી ગયો, ડેવલપમેન્ટ નો આખો 300-356. એટલે બીજ તો સેવાઈ ગયેલા કેવળ જ્ઞાન ના, કારણ કે હજી તીર્થંકર તો થવાના, એટલે ઘણા વર્ષો નીકળશે. હવે એમાં કરેક્શન થોડું કઈક હોય તો સમજાવી દો, એટલે પરફેક્ટ થઈ જાય વિઝન. એટલે આમાં શું થાય છે કે જ્ઞાની પુરુષે કહ્યું અને આપણે જે સમજ્યા છે ને, એ બંને વચ્ચે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય નો ફેર છે. જ્ઞાની પુરુષે એમના જ્ઞાન દર્શન નું લેવલ કીધું અને આપણે એમ પટેલ નું લેવલ સમજ્યા, આટલો ફેર પડી ગયો. જ્ઞાન દર્શન ને ઇટ ઇઝ નોટ વિઝિબલ એન્ડ ફિઝિબલ, અને આપણે કમ્પેરિઝન કરી છે વિઝિબલ ને ફિઝિબલ વાળા ભાગ થી. બસ આ આપણી મિસ્ટેક. એક રિલેટિવ સત્ય છે ને એક સનાતન સત્ય છે. સનાતન સત્ય છે એમની દશા છે, અને રિલેટિવ સત્ય છે એમનો ઉદય કર્મ છે. ઉદય કર્મ ને જ્ઞાન દર્શન સાથે કોઈ લેવા દેવા નથી. પછી એ રામ નો હોય, કૃષ્ણ હોય કે મહાવીર નો હોય, ઉદય કર્મ એટલે જ કુદરતી રચના, જેનું હોય તેનું. પણ દશા છે એ એમનું, એ દાદા ભગવાન નું સ્ટેટસ છે અને એ એમનું જ્ઞાન દર્શન છે. હવે તમે એક મુદ્દો પૂછ્યો પાછો કે અમે ચાર ડિગ્રી ઓછી છે અને જગત કલ્યાણની ખટપટ કરવા માટે અમારી આ ચાર ડિગ્રી અમારી પૂરી ના થઈ. ખટપટ કરવા માટે, એટલે ખટપટ કરવી એ જ કલ્યાણ નો ભાવ. હવે જો હવે જે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે એને ખટપટ નો પ્રશ્ન આવતો નથી, પણ જે ખટપટ કરવાનો જે ભાવ છે ને એ જ રિલેટિવ સત્ય છે. બરાબર, એ નીકળી રહ્યું છે, ઉદય છે આખો. હવે એ કલ્યાણ કરવાનો ભાવ એ નહીં રહે, પછી એ કલ્યાણ સ્વરૂપ થઈ જાય. જેમ કે તીર્થંકરો કલ્યાણ સ્વરૂપ થઈ જાય, પછી આખી લાઈફમાં એક વખત એવું ના કહે કે આજે મારા સત્સંગનું આયોજન કરો, નિર્વાણ સુધી ના બોલે. અને છતાં એમના નિમિત્ત થકી કરોડો લાખો માણસો મોક્ષે જાય, કારણ કે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા. શું થઈ ગયા? કલ્યાણ સ્વરૂપ થઈ ગયા. હવે કલ્યાણ કરવું છે એ અપૂર્ણતા છે. મેં તમે મારી વ્યાખ્યા ઘણી વખત સત્સંગમાં સાંભળી છે, સાંભળી હશે કે કલ્યાણ કરવું એ જ રિલેટિવ સત્ય છે. બરાબર છે, અને કલ્યાણ સ્વરૂપ થવું એ જ આપણી અનુભવ દશા છે. હા, એટલે કલ્યાણ સ્વરૂપ થવું એ આપણો રિયલ પુરુષાર્થ છે અને કલ્યાણ કરવું એ આપણું રિલેટિવ સત્ય છે. એ રિલેટિવ સત્યના ભાગની અંદર આપણને આપણી સુવાસ વહેંચવાનું મન થાય છે, એ સારી વસ્તુ છે. પણ પરિપક્વ થવાનું ચૂક્યા વગર વહેંચવાનું છે. જો પરિપક્વ થવાનું ચૂકીને વહેંચવા જશો તો તમે નુકસાનીમાં જાઓ છો. તમે જ તમારી પ્રકૃતિના ઘાત, તમારા ડેવલપમેન્ટના ઘાતક થાવ છો. બરાબર, 100%. એટલે જગત કલ્યાણ સ્વરૂપ થયા વગર કલ્યાણ કરવામાં રસ ધરાવવાનું નથી. કલ્યાણ સ્વરૂપ, કલ્યાણ કરવાનો સંજોગ સહેજા સહેજ આવે, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. કલ્યાણ સ્વરૂપ થવાના ભોગે હોવો જોઈએ નહીં. બરાબર, કલ્યાણ સ્વરૂપ થવાના ભોગે એટલે કર્તા પદ આવી ગયું અને નેચરલ, કર્તા પદ ને માલિકી પદ અને જે પરિણામ વાળો ભાગ છે એમાંથી આનંદ લેવાનો ભાગ, આ આપણો સબ્જેક્ટ ના હોવો જોઈએ. બરાબર, આ આપણા જીવનની સુવાસ નો ભાગ હોવો જોઈએ. સુવાસ કે આપણા જીવનની સુવાસ નો લોકોને બેનિફિટ મળે છે, પણ ધીસ ઇઝ નોટ, એ મારો જે લાઈવ પાર્ટ છે એનો હિસ્સો નથી. આ પરિણામ વાળા મિકેનિકલ ભાગની સુવાસ છે. ઉદય અને ઉદય નો લાભ આ બંને કુદરતી રચનામાં જાય, ને દશા
એ મારું પોતાનું સ્ટેટસ છે, એ આપણી જાગૃતિ હોવી જોઈએ. જી, પણ જે આ તો જસ્ટ પૂછવા માટે અને મારા ક્યુરિયોસિટી માટે પૂછું છું કે જે ઉદયનો ભાગ હોય, કલ્યાણ જે નિમિત્તે વાત થાય, સત્સંગમાં કોઈ પૂછે, હવે એનાથી તમારે બોલાય, ઘણી વખત તમે અંદર રસ ખેંચાય સૂક્ષ્મમાં, સૂક્ષ્મ લેવલ પર, કે આ સરસ બોલાવ્યું, આ કરેક્ટ નીકળ્યું, એમાં જોખમદારી તો ખરી ને? હા, એટલે મેં શું કીધું તમને કે મન વચન કાયા દ્વારા જે કલ્યાણ સ્વરૂપનો જે ઉદય કર્મનો ભાગ છે, જેના નિમિત્તે અન્ય વ્યક્તિના કલ્યાણનું ફાઇલ નંબર એક નિમિત્ત બને છે, એની અંદર હજુ પણ રસ પડે છે, એ તમારા આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે જોખમ કરતા છે. એટલે મેં સત્સંગમાં વારંવાર કહ્યું છે કે આપણે કલ્યાણ સ્વરૂપ થવું એ ઇમ્પોર્ટન્ટ છે, કલ્યાણ કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે કુદરતી રચનામાં જાય છે અને કુદરતે તમને સંજોગો આપ્યા છે, માટે કોઈને તમે સમજાવો છો તો સારી વસ્તુ છે, એમાંથી રસ ના પડવો જોઈએ. આપણું ડેવલપમેન્ટ છે એને એને અવરોધક બનવું જોઈએ નહીં, નહીં તો આપણી પ્રગતિ અટકી જશે. ઘણી એને માટે બહુ જ જાગૃતિ માંગી લે છે, કારણ કે સંજોગોમાં ક્યારેય લપેટાઈ જાય તમને ખબર નથી પડતી, એ બહુ એટલે સૂક્ષ્મ જાગૃતિ જોઈએ એને માટે. એટલે આપણે આપણે આ આધ્યાત્મ વિજ્ઞાનની જ્યારથી પણ શરૂઆત કરી ત્યારે પાયાની વાત એ જ કરી છે કે આ વિજ્ઞાન કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતનું રહેવાનું છે, એના આપણે ક્યારે ક્રિએટર કે ઓનર હતા નહીં અને આ દુનિયાની કોઈ વ્યક્તિ એનો ક્રિએટર કે ઓનર બની શકવાનો નથી, એ કુદરતના કાનૂનની આપણે વાત કરીએ છીએ, એનો ખાલી અમને અનુભવ છે, અમે ક્રિએટર કે ઓનર નથી. અને આ અનુભવ દુનિયાની કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાન સમજી વિજ્ઞાનનો ઉપયોગ કરીને કરી શકે છે, કોઈની મોનોપોલી નથી. જી, અમારે અનુભવ કરવાનો છે, જાગૃતિ રાખવાની છે, કે નોલેજ સ્વરૂપે ઘણું ભેગું થયું છે, રાઈટ? હવે એને અનુભવ શરીરે એક્સપિરિયન્સ કરવાનો છે, એના માટે કેટલી બધી જાગૃતિ માંગી લે છે સાહેબ, કારણ કે અનંતા જન્મનો અભ્યાસ પૂતગલમાં રસર્ચ ખેંચવાનો હોય છે, જ્યાં પણ સારું લાગ્યું મનથી વાણીથી કાયાથી જ્યાં જ્યાં થાય ત્યાં તમે સૂક્ષ્મમાં પણ એ રસ ખેંચાય તો તમને લાગે, ત્યાં તમારે છૂટા પડી જવું પડે છે કે આ મારો સ્વરૂપ, આ મારો ભાગ નથી, હું આનાથી મુક્ત છું. પણ ઘણી વખત તમે લપેટાઈ જાઓ છો સાહેબ, એ માટેનું બહુ જોખમ આવી જાય છે. ખ્યાલ આવે? એમ નહીં, આ સત્સંગમાં નહીં પણ વ્યવહારમાં, જીવનના દરેક ઉદયોમાં કેટલી વાર લપેટાઈ ગયા હોઈએ, ક્યાંય ગયા હોઈએ, એને માટે ઘણી વખત વિચારોમાં કરી કરીને પ્રતિક્રમણ યાદ આવે ત્યાં કરવા પડે, ભલે એ ભલે સ્થૂળ લેવલનું, પણ છતાં એ ખપે, મને એવું લાગે કે ખપે છે છૂટવા માટે, કારણ કે ચોખ્ખાઈ તો જોઈશે વ્યવહાર ચારિત્રની આખી. એટલે આપણે 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 કીધું છે ને કે પ્રકૃતિ પોતાની ભૂલ માટે, પ્રકૃતિ ભૂલ પ્રકૃતિ એ કરી છે ને, પ્રતિક્રમણ પ્રકૃતિ કરે, એની સાથે કુદરતને કઈ રીતે વાંધો હોઈ શકે અને આત્માને કઈ રીતે વાંધો હોઈ શકે? પણ તમે તમે જ્યારે એવું માનો છો કે પ્રકૃતિ કરેલી ભૂલ અને પ્રકૃતિએ કરેલું ભૂલનું માફી એ આત્મા માટે કરું છું, બસ ત્યાં ક્વેશ્ચન માર્ક થાય છે. હવે એનો સંદર્ભમાં એક કહી દઉં, કારણ કે ઘણી વખત એવા ઉદય આવી લે, ઘર્ષણ થાય છે કોઈ સાથે વ્યક્તિથી, તો અંદર લય બળે તમને કે આ ન કરવું જોઈએ, નતું થવું જોઈએ, છતાં જ્ઞાનનું તમારે અંદર પુશ મૂકવો પડે કે તમારી સત્તાથી પર સત્તા છે અને જે કરે છે એની પર, છતાં અંદર એવી લય બળતી હોય, એની સામે તમારે મુક્ત કે આ મારું સ્વરૂપ નથી, આ મારો ભાગ નથી, હું તો શુદ્ધ આત્મા છું, એ સતત સતત રહેવું જોઈએ, પ્રકૃતિ દવા લે છે અને પ્રકૃતિને તાવ ઉતરી જાય છે, પણ એને આત્માનો સબ્જેક્ટ ના બનાવો, આટલું જ કહેવા માંગીએ છીએ આપણે. તમે તો ઘણું ક્લેરિફાય કર્યું છે, બરાબર વિઝન પૂરું કર્યું છે, એમાં તો તમારો ક્વેશ્ચન છે જ નહીં, પણ જે અનુભવ અમારે પ્રાપ્ત કરવી છે, મુક્ત થવું છે, એ રિવિઝન જે પાડવાની છે એકદમ ઝીણી લાઈન ચાખી, કારણ કે પ્રકૃતિ તો આખી 24 અવર્સ સાથે ચાત્મા છે, પણ ચાત્મા સૂક્ષ્મ લેવલે છે, જયારે અનંત જન્મના અભ્યાસથી તમે રૂપ રસ ગંધ વાળા પૂતગલમાં સંડોવાયેલા છો, હવે એનાથી મુક્ત થવું એક ક્ષણે એટલે બહુ, તમને મેં કેટલી વાર કીધું છે, બહુ ફાઇન લાઈન છે, આખી ઝીણી લાઈન ચાખી, એનાથી મુક્ત રહેવું, મુક્ત રહેવું એ માગી લે છે, અને એવી ઝંખના છે, એટલે ઘણી વખત થાય કે આ શું હારું, કેવી રીતે છૂટવું, ઘણી વખત એવું થાય
ગણેશ આંખમાં આંસુ આવી જાય દાદાની હાથ કરીને, કેવી રીતે છૂટાશે દાદા? બરાબર છે. એટલે અમે કઈ, એટલે અમે અમે એ વાત કરવા માંગીએ છીએ કે પ્રકૃતિને આવું બધું થાય, થવાનું, પશ્ચાતાપ પણ થાય, શક્તિ પણ માગે, બધું જ કરે અને કરે છે, એની સાથે આપણે ક્વેશ્ચન માર્ક કે નથી. પણ જાણવું કે જે પ્રકૃતિ અત્યાર સુધી રિલેટિવ સત્યના જે જે કૂદકા મારેલા છે એ હવે બેક મારે છે અને બેક ટુ નોર્માલિટી. પ્રકૃતિ, હું એમ કઉ છું કે માનો કે આપણે કોઈ મુશ્કેલી આવી, પ્રકૃતિ ને ફાઇલ નંબર એક ને મુશ્કેલી આવી, કોઈ આફત આવી ગઈ, કોઈ પ્રોબ્લેમ આવી ગયો કે જે ફિઝિકલી એનાથી સોલ્વ થાય એવો લાગતો નથી, તો માતાજીની રોજ આરતી કરે છે, સિમંદર સ્વામી રોજ આરતી કરે છે, દાદા ભગવાન ની રોજ આરતી કરે છે, અથવા તો પોતાને પોતે માનેલા ભગવાન રામકૃષ્ણ મહાવીર ની આરતી કરે છે, કશો વાંધો નહીં, કરવા દો ને, એ એનો પ્રોબ્લેમ છે, એનું એ સોલ્યુશન માંગે છે, પણ આપણે મુક્ત કરવા માંગતો છે, કરવા દઈએ, પણ પાછું બીજો અંદર ગોદવા માંગે શું? આ સિદ્ધાંતો નો કે આ તો કરતા પણ હું છે, ક્રિયા છે એમાં તમારું કઈ ના, એવું નહીં, ક્રિયા ને આપણે કરતા પણ નથી કેતા, ક્રિયા ને કરતા પણ એટલે આપણું શું છે કે આ વિજ્ઞાનમાં, મેં સત્સંગમાં ઘણી વખત કહું છું કે વિજ્ઞાનમાં ઓબ્ઝર્વેશન અને સેપરેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ઓલ સાયન્ટિસ્ટ. ઓબ્ઝર્વેશન અને સેપરેશન, ઓબ્ઝર્વ કર્યા કરો અને છૂટા રહો, ઓબ્ઝર્વ કરો છૂટા, ઓબ્ઝર્વમાં શું કરવાનું છે, હું શું છું ને હું શું નથી, છૂટા સેનાથી રહેવાનું છે, હું નથી એનાથી છૂટા રહેવાનું છે, એવું તો જ્ઞાન હાજર રહે છે. પણ ઘણી વખત છે ને આ જે પ્રકૃતિનો ખુશીનો વિષય હોય, લયનો વિષય હોય, એમાં તમારી સાથે સાથે માથા પર હોય છે, રાઈટ? પ્રકૃતિ તો મન વચન કહે, એનાથી છૂટા રહેવું, અંદર દ્રષ્ટિથી મુક કરવું પડે, એનો બહુ પ્રયત્ન છે અને એનું તપ માંગેલું, જબરદસ્ત તપ માંગેલે છે. તમે તો સમજાવ્યું છે, એક્ઝેક્ટનેસ માં સમજાવ્યું છે, મેં તો મારી વ્યથા તમને જણાવી. હવે બીજું આ એક અમે આપ તો સૂત્રમાંથી વાંચ્યું છું, બ્રહ્મચર્ય એટલે શું? કે આ પૂરણ થયું એ ગલન ના થાય તે બ્રહ્મચર્ય, અને આ તો પૂરણ જેનું નિયમમાં હોય ને એ બ્રહ્મચર્ય પાળી શકે. હવે બીજું એની સાથે દાદા પછી ઘણું કહ્યું છે, આત્મા એ જ બ્રહ્મચર્ય છે, જેને આત્મસુખ લાગે એને અબ્રહ્મચર્યના વિચાર ન આવે. પછી ત્રીજું, જગતમાં સર્વ ચીજો અધોગામી છે, વીર્ય એકલું જો ધારે તો ઉદ્વગામી થઈ શકે. હું આ આત્મવીર્યની વાત કરું છું. સ્વવીર્યનું સ્ફુરાયમાન કરવું એ પરાક્રમ છે. હવે સમજાવવા બધું કોન્ટેક્સ્ટમાં મને લાગે છે આવે છે આખું. પેલું તો બ્રહ્મચર્યનું, દાદા ભગવાનને રિલેટિવ સત્યથી સનાતન સત્ય સુધીના સ્ટેપની વાત કરી. પહેલું એમને એમ કીધું છે કે બ્રહ્મચર્ય જે છે એ બ્રહ્મચર્ય અને આત્માનું બ્રહ્મચર્ય એ બંને વસ્તુ જુદી છે. પેલું ઉદયમાં લાયા હોય ને તમારાથી થાય તો ઇટ ઇઝ ગુડ, અને ઉદયમાં લગ્ન કરવાનું લાયા હોય ને તે થાય તો તે બરાબર છે, એને ક્વેશ્ચન માર્ક નહીં મૂકવાનું. બ્રહ્મચર્ય એટલે પછી એમને આગળ કીધું, માટે બ્રહ્મચર્ય એટલે શું? મુક્તિના પુરુષો માટે કે જે બ્રહ્મમાં ચર્યા કરે છે એને બ્રહ્મચર્ય કહેવાય, પ્રકૃતિના ઉદયમાં હાથ જ નાખતો નથી એને ખરું સાચું અને છેલ્લામાં છેલ્લું બ્રહ્મચર્ય કહેવાય છે. જી, એટલે આપણે આખો પરમ વિનયનો માર્ગ જ શરૂ થઈ ગયો. પૂતગલ એના સ્વભાવમાં છે ને, પરમાત્મા એના સ્વભાવમાં છે, એના સ્વભાવમાંથી બહાર નીકળતો નથી, એ છેલ્લામાં છેલ્લું બ્રહ્મચર્ય, એનાથી જ મુક્તિ મળે છે. પ્રકૃતિના બ્રહ્મચર્ય અબ્રહ્મચર્યને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, એને પાપ પુણ્ય સાથે લેવા દેવા છે, એને શારીરિક ક્ષમતા સાથે લેવા દેવા છે, એને મુક્તિના માર્ગ સાથે લેવા દેવા નથી, બીજી લેવા દેવા નથી, સહાયક થઈ શકે. અચ્છા, બીજી વાત, સહાયક થઈ શકે. બીજી વાત કે આપણે જે જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે કે તમે કોઈ પણ મન વચન કાયાના સંજોગોમાં એટલા ના ઊંડા ઉતરો કે તમારે તમારા સ્વ સ્વરૂપનું ભાન
ભૂલી જવાનું થાય. જાગૃતિ સ્વસ્વરૂપ ની રાખવું. માનસ પ્રકૃતિમાં એટલો ગળાડૂબ ઊંડો ઉતરી જાય છે, શુભ કે અશુભ કોઈ પણ એંગલ થી, કે જેને કારણે પોતાનું સ્વ સ્વરૂપ ખોઈ બેસે છે. તો આટલી ભયંકર ભૂલ આધ્યાત્મિક પુરુષોએ નહીં કરવી જોઈએ. પ્રકૃતિ શૂન્ય હતી, શૂન્ય છે, અને મારી દ્રષ્ટિમાં શૂન્ય મારે કરવા, દ્રષ્ટિમાં શૂન્ય કરવાની છે. પ્રકૃતિ શૂન્ય છે જ, શૂન્ય હતી, શૂન્ય છે, મારે મારી દ્રષ્ટિમાં શૂન્ય કરવાની છે. દ્રષ્ટિમાં શૂન્ય કરવી એટલે પ્રકૃતિની એટલે કે મન વચન કાયની એક પણ અવસ્થાની મને એટલે કે મારા જ્ઞાન દર્શનની અસર ના થવી, એનું નામ પ્રકૃતિ મારી દ્રષ્ટિમાં શૂન્ય થઈ ગઈ. એની વેલ્યુ ના કરવી કોઈ પણ રીતે. ધેટ્સ ઈટ. હવે પછી આપણે પ્રકૃતિમાં એટલા ઇન્વોલ્વ નથી થવું કે જેને કારણે આપણે આપણા અસ્તિત્વને ભૂલી જઈએ, આપણા અસ્તિત્વને ભૂલી જઈએ. આ જગતનું સનાતન સત્ય જે કુદરતી રચના છે, કુદરતી કાનૂન છે, એને ભૂલી જઈએ. એટલા બધા પ્રકૃતિમાં ઊંડા ઉતરવું નથી, એને શુદ્ધ કરવા માટે, એને સુધારવા માટે, એને બદલવા માટે એટલા બધા ઊંડા ઉતરવું નથી કે જે સનાતન સત્ય ખોઈ બેસે. કારણ કે અંતે નિવેડો તો સનાતન સત્યથી જ આવવાનો છે, રિલેટિવ સત્યથી આવવાનો નથી. હવે વીર્યનું કહ્યું ને, જગતમાં સર્વ ચીજો અધોગામી છે, વીર્ય એટલું જો ધારે તો ઉદ્વગામી થઈ શકે. મનોબળ, દેહબળ, વાણીબળ ને ઉત્તમ કરે છે. એટલે જે સાધુઓ સંન્યાસીઓ માટે, ત્યાગીઓ માટે જે બાહ્ય બ્રહ્મચર્ય ની પણ વાત કરી છે, એ એના માટે કરી છે કે એના વિચારો, એની વાણી અને એનું વર્તન સ્ટ્રોંગ હોય તો આ જગતના લોકો એના થકી એને પાળી શકે અને પામી શકે. કારણ કે મોટા ભાગના જીવો અહીંયા જ ફસાતા હોય છે વિષય વાસનામાં, અને માટે એમને કીધું કે જો એ લોકોનું બ્રહ્મચર્ય હોય અને જ્ઞાન હોય તો એ જ્ઞાન લોકો સમક્ષ ખીલી ઉઠશે. બરાબર. જ્ઞાન અદભુત હોય પણ જો મન વચન કાયાનું કોઈ ઠેકાણું ના હોય તો એના પ્રેઝન્ટેશન ની અંદર કોઈને કોન્ફિડન્સ આવે જ નહીં. કારણ કે એનો પાવર નથી ફિઝિકલી. એટલે એટલે આત્મવિશ્વાસમાં બ્રહ્મચર્ય સહેજા છે. આમ તો બ્રહ્મચર્ય પાળવું એ ધાર્મિક વસ્તુ છે, પણ જે જ્ઞાનીઓ હોય ને, અનુભવી જ્ઞાનીઓને બ્રહ્મચર્ય એ એના સ્વભાવમાં લઈને આવ્યો, પ્રકૃતિનું બ્રહ્મચર્ય પણ. કારણ કે રસ ના હોય ને, એને તો બધું શૂન્ય કરવાનું છે, તો પછી આ શૂન્યનો તો પ્રશ્ન જ આવતો નથી ને. બરાબર. એને સત્તા સંપત્તિ સંબંધો સાધનો બધાની વેલ્યુ જો શૂન્ય કરવાની હોય તો બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય ની વેલ્યુ કરવાનો તો પ્રશ્ન આવતો જ નથી એને, ખ્યાલ આવે ને. પણ છતાંય જાગૃત રહેવાની જરૂર છે. અને માટે જ્ઞાની પુરુષ એવું કહે છે કે બાહ્ય બ્રહ્મચર્ય પણ જો ઉદ્વગમન કરવામાં આવે તો મનોબળ, દેહબળ ને વાણીબળ જબરજસ્ત ખીલે છે. અને જેને કારણે તમારી વાણીનો જે રણકો છે, તમારા મનોબળનો જે આત્મવિશ્વાસ છે, અને તમારા સ્વાસ્થ્યની જે સ્વાસ્થ્યની જે સ્થિરતા છે, જેને કારણે તમારું રહેલું જે જ્ઞાન દર્શન છે એને અદ્ભુત રીતે પ્રેઝન્ટ કરી અને અનેક લોકોને સાચા માર્ગે તમે વાળવામાં ઉત્તમ નિમિત્ત બની શકો છો. જી દાદા ભગવાને છેલ્લે છેલ્લે શું કીધું લાસ્ટ યરમાં 87 માં, કે અમારું આ પૂઠિયું કામ કરતું નથી. કારણ કે એક્સિડન્ટ થઈ ગયો હતો, એમને લોહી વહી ગયું હતું અને શરીરમાં તાકાત નથી રહી, કારણ કે લોહી નતું લીધું એમને. હવે આ ઉંમરે લોહી નીકળ્યા પછી લોહી ના લે તો શરીરમાં તાકાત ક્યાંથી આવે, એટલે બોલવાની પણ શક્તિ ના આવે. જી એટલે ખાલી દાખલો આપું છું. એટલે એવી રીતે જે લોકોને આ જગતની અંદર પોતે જે પામ્યા છે એને દુનિયાના લોકોને એની સુવાસ મળે એવો જેનો ભાવ છે, એનું દેહબળ, મનોબળ ને વાણીબળ જો ઉત્તમ હોય તો એ જ્ઞાન દર્શન જગતને પહોંચાડવા માટે, જગતને આપવા માટે અથવા તો જગતને સમજાવવા માટે ઉત્તમ નિમિત્ત બનવા માટે આ મનોબળનું, મન વચન કાયનું સાધન ઉત્તમ રીતે કામ કરે છે. અને જો નબળાઈ હોય તો પછી એ કામ ના કરે, ત્યાં જ લપસી પડે. અધોગામી થવું એટલે સંસાર બાજુ રખડાવી મારે, અને ઉદ્વગામી એટલે હું તમને એક વાત કરું, અધોગામી ને ઉદ્વગામી એટલે શું,
ઉદ્વગામી એટલે આત્માના લક્ષ સાથે પાળેલું બ્રહ્મચર્ય અને અધોગામી એટલે કે બ્રહ્મચર્ય પાળી અને ઉત્તમ પ્રકારની દેવગતિ પ્રાપ્ત કરી અને પછી હલકા અધોગતિમાં જવું. કારણ કે હેતુ શું છે? પુણ્ય ભોગવવા માટે બ્રહ્મચર્ય પાળો છો. હવે હું એક પૂછું ક્વેશ્ચન આ બાબતમાં. હું તમને એક દાખલો આપી દઉં પછી જરા પ્લીઝ. એક દાખલો આપી દઉં. જૈન સમાજનો બહુ પોપ્યુલર છે સ્થૂલીભદ્ર, તમે નામ સાંભળ્યું હશે. સ્થૂલીભદ્ર જૈન ધર્મ ના ઇતિહાસમાં એવું કહેવાય છે કે સ્થૂલીભદ્ર નું બ્રહ્મચર્ય સર્વશ્રેષ્ઠ કહેવાય આ કાળમાં. અને એવું એવું ઇતિહાસમાં લખાયેલું છે શાસ્ત્રમાં કે એનું બ્રહ્મચર્ય 84-24 સુધી અમર રહેશે. આજે 24 છે, 1-24 તીર્થંકરો, 84-24 સુધી એનું બ્રહ્મચર્ય અમર રહેશે. કે અમર એટલા માટે રહેશે કે જે જે વ્યક્તિ સંસારી અવસ્થામાં હતો ત્યારે જે વેશ્યાના ઘેર જતો હતો મોહને કારણે, એ જ વ્યક્તિ ત્યાંથી ત્યાગ લઈને દીક્ષા લે છે અને ઉત્કૃષ્ટ પ્રકારનું સાધના કરે છે અને ઉત્કૃષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પણ પાળે છે અને સાધના પણ આત્મસાધના પણ કરે છે. એના ગુરુ પાસે આજ્ઞા માંગે છે કે મારે આ વર્ષનું ચોમાસું એટલે કે 4 મહિના મારે આ વેશ્યાના ઘરમાં રહીને ચોમાસું કરવું છે. એટલે ગુરુએ એની શક્તિ માંગી, શક્તિ જાણી લીધી ગુરુએ કે આ માણસ કેપેબલ છે કે પડી જશે. એટલે એને કીધું તથાસ્તુ તું જા કે છે. એ ગયો ત્યાં ગળી અને ત્યાં 4 મહિના રહ્યો અને એ જે વેશ્યા હતી એના જીવનમાં પરિવર્તન આવી ગયું. આવો મહાન માણસ કે જેની 84-24 સુધીનું બ્રહ્મચર્ય અમર રહેવાનું છે, એ વ્યક્તિ પોતાની શક્તિને આધારે પ્રાપ્ત થયેલી સિદ્ધિને આધારે એક દિવસ એની બેન એમને મળવા આવે છે અને એ પોતે ગુફામાં સાધના કરે છે. એને ખબર પડી ગઈ કે મારી બેન મને મળવા આવે છે એટલે એમને સિંહનું રૂપ ધારણ કર્યું અને સિંહનું રૂપ ધારણ કર્યા પછી પેલી બેન જેવી ગુફામાં આવી ગઈ આ તો સિંહ દેખાયો એટલે ગભરાઈ ગઈ અને પછી કહે છે કે ના હું તારો ભાઈ છું, મેં તો આ તને રૂપ ધારણ કર્યું છે. એટલે આવી રીતે આવા શક્તિશાળી પુરુષો પણ ક્યારેક પોતાની શક્તિનો દુરુપયોગ કરી અને પોતાના હાઈ લેવલ થી લો લેવલ આવી શકે છે. દુરુપયોગ કેવી રીતે કર્યો? આ સિંહ બન્યા તે પોતાની શક્તિ સિદ્ધિ ને આધારે પુણ્ય પણ બંધાય અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પણ પ્રાપ્ત થાય. બે વસ્તુ, પુણ્ય અને બંધી પુણ્ય. હવે દેવગતિમાં પણ જાય, બરાબર? દેવગતિમાં જઈ શકે. હવે દેવગતિમાં ગયા તો એ અધોગામી કયું કહેવાય? પણ સમજણ એક્ઝેક્ટ ના બેઠી હોય તો એ તો કોઈ શું કરે? એમ પૂછું છું. આપડે આ અત્યાર સુધી આ સંસારમાં ભટકવું પડે છે, ના જબરવું પડે છે આપડી અજ્ઞાનતાને કારણે જ ને. જી, એમ જ્ઞાનીએ જ્ઞાન આપ્યું પણ આપણે ના સમજાતું વાંક કોનો? પછી એ તો બધો આપણા પર જ આવે છે. તો પછી તીર્થંકરો મળ્યા પણ આપણે ના સમજાતો વાંક કોનો? આપણો જ આવે ને, એમનો થોડો આવે કઈ. જી, પણ દાનતખોરી કહે છે, દાનતખોરી. હવે તો અજ્ઞાન ને લીધે દાનતખોરીઓ હોય ને. આ એટલે કહું છું કે આ જ્ઞાની પુરુષે આપેલું વિજ્ઞાન છે એમાં લાઈન ઓફ ડિમાર્કેશન જે પડવી જોઈએ આપણી અંદર, આપણી અંદર. એમને નથી આપી એવું નથી કેતા, આપણે ના સમજી શકીએ એની વાત કરું છું. એ ના સમજી શકીએ આપણે કે આ બધી જ વસ્તુ આત્મહેતુ માટે કરવાની હતી, સંસાર હેતુ માટે નહીં. એમની બધી વાતો આત્મહેતુ માટે છે. આત્માર્થે ભોજન, આત્માર્થે સુવું, આત્માર્થે જાગરણ, આત્માર્થે વિચરણ, આ બધું આત્માર્થે હતું એની જગ્યાએ આપણે રિલેટિવ સત્યમાં લઈ ગયા. બરાબર, મનની શાંતિ માટે, મારા પરિવારને હેલ્પ થાય માટે, મારી મુશ્કેલી દૂર થાય માટે, મારી માદગી દૂર થાય માટે, મને જોબ મળે એટલા માટે, મારા પરિવારનું સારું થાય એના માટે, આવી બધી રિલેટિવ સત્યમાં આપણે લઈ ગયા. પછી આપણે કે આત્માર્થે હું કરું છું કેમનું સાબિત થાય? પછી
જાગૃત તમારા જેવા કરનારા મળે ત્યારે કઈક સીધો રસ્તો પકડાય છે અને જાગૃતિ નો મજબૂત થાય છે. હવે બીજું પૂછું કે આ વ્યવહાર ચારિત્ર અને સમ્યક ચારિત્ર એ સે સમજાવો. એટલે બે ડાયો થયો એનું નામ વ્યવહાર ચારિત્ર, વ્યવહાર ચારિત્ર એટલે કે પ્રકૃતિ સારી લાયા પરિણામમાં તો એને સમ્યક ચારિત્ર કહેવાય. એ તો પાછળના ઉદય સ્વરૂપે હોય ને, પણ અત્યારના પ્રકૃતિ ઉદય સ્વરૂપે જ હોય. ઉદય સ્વરૂપ એટલે હવે આ ભાવના ભાવતા મોક્ષ માર્ગ ને લાય તો એ પ્રમાણે સમ્યક વ્યવહાર ચારિત્ર અને સમ્યક ચારિત્ર બે ખીલશે. બે, કારણ કે આપણે શું માનીએ છીએ, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. સહાયક એટલે મન વચન કાયા, લાયક એટલે યોર ઇન્ટરનલ ક્વોલિટી ઓફ યોર જ્ઞાન એન્ડ દર્શન. અચ્છા, એ લાયક આખું, લાયક એટલે તમારી ઇન્ટરનલ ક્વોલિટી, સહાયક એટલે યોર માઇન્ડ સ્પીચ એન્ડ એક્શન એન્ડ સરાઉન્ડિંગ સર્કમસ્ટન્સીસ. બરાબર. વાત બરાબર આવે છે ને બધાને? હવે એમાં એક ક્વેશ્ચન હું ખાલી, જે કલ્યાણ સ્વરૂપ તીર્થંકર એટલા માટે થાય છે કેમ કે આપણા લોકો સિમ્પલ જે કેવળ કેવળી થઈને મોક્ષે જવાના છે એ એમના દર્શન કરીને મોક્ષે જાય, એ જે ટાઇટલ છે એને કલ્યાણ સ્વરૂપ કહેવામાં આવે ને, આપણામાં તો એ કલ્યાણ સ્વરૂપ જેવી વસ્તુ જ ના આવે ને. એટલે સમજાવ કેવડી અને તીર્થંકર બંનેની આંતરિક દશા એક જ સરખી છે, પણ કેવડી અને તીર્થંકર ની બાહ્ય દશા જુદી જુદી છે. કેવડી પોતે પોતાનું કલ્યાણ કરીને મોક્ષે જાય છે, આ જેનો ભાવ છે, અને તીર્થંકર છે એ પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અનેક જીવોને કેવળ જ્ઞાન માટે ઉત્તમ નિમિત્ત બને, આ એમના ભાવ છે. એ ફક્ત એક્ચ્યુઅલ તો તીર્થંકર માટે જ હોય ને? હા, એમના માટે જ હોય. એટલે એ વસ્તુ આપણા માટે તો આવી જ નહીં. અત્યારે અનુભવી જ્ઞાની પુરુષોને પણ કલ્યાણ સ્વરૂપ કહેવાય, પણ એ તીર્થંકર જેવા નહીં, એ પોતે કલ્યાણ સ્વરૂપ પણ હોય અને પાછા પોતાના સ્વ કલ્યાણ માટે જાગ્રત પણ હોય. માટે જ્યાં સુધી અનુભવી જ્ઞાની પુરુષો કલ્યાણ સ્વરૂપ હોય ત્યારે એને જાગૃતિ વધારે રાખવી પડે કે જેથી પડી ના જાય. બરાબર. એટલે પોતાનું સ્વ કલ્યાણને લક્ષમાં રાખી અને પોતાનું જે કલ્યાણ સ્વરૂપ જે ઉદયમાં છે એની અંદર પોતે ઓબ્ઝર્વેશનમાં પણ રહેવાનું છે અને સેપરેશનમાં રહેવાનું છે, અને પોતાનું કલ્યાણ સ્વરૂપ જે છે મૂળ એને પકડી રાખવાનું છે. હવે જો કાચો પડી જાય તો એને મારે પડે, તો બંને વસ્તુ હોય ને સાહેબ? હા, એ તો પરફેક્ટ સમજાય છે કે જે તમારી દશા છે અત્યારે કે ભાઈ લોકોને પમાડવાનું છે અને તમારો પ્રોગ્રેસ બી કરવાનો છે, એમાં બંને પેરેલલ છે. એમાં ક્યાંક નામનાની લલચામાં વ્યક્તિ ફસાઈ જાય, કયા કામથી? બસ, કારણ કે કુદરતનો કાનૂન તો બધા માટે સરખો જ લાગુ પડે છે. બહુ એટલે અમારી કરતા તમારી ડેન્જર લાઈન બહુ વધારે કહેવાય. એમ મેં એટલે જ કીધું કે કેવળ જ્ઞાનના આગલા અવતારમાં પણ નરકે જઈ શકે નથી વાત કરી આપણે? હા, કરી ઘણી ઘણી વાત. હવે તમને સમજાય છે ને મારી વાત? પરફેક્ટ સમજાય છે. નિતર કોઈ જેમ લાગે આટલા ડેવલપ થયેલ નરકે કેમ જતા હશે? અલા ભાઈ, એટલે ઊંચેથી પડે તો મારે એટલો ખાય કે નહીં? પેલા પગથી પડે ને હિમાલયની ટોચ ઉપરથી પડે, બંનેને હરકો થોડો મારો હોય? ના ના, બિલકુલ ના હોય. લોકોને આ બધી વસ્તુ સમજતા બહુ વાર લાગે સાહેબ, કારણ કે આવી રીતનું વિજ્ઞાન કોઈ જાણ્યું નથી. સીધી સરળ ભાષા જાણી છે, ધાર્મિક ભાષા. ધાર્મિક એટલે રિલેટિવ સત્યની ભાષા.
આવું સનાતન સત્ય સિદ્ધાંતની ભાષા કોઈએ જાણી જ નથી અને જાણવા પ્રયત્ન નથી કર્યો. લગભગ તમે સાહેબજી જે સોફ્ટ ભાષામાં સામાન્ય વ્યક્તિને ગળે ઉતરી જાય છે ને, એ તો તમે તમારી કલા એવી તરત લઈને આવેલા છો કે લગભગ કોઈ વ્યક્તિ, હું તો નહીં માનતો કે કોઈ, કેમ કે એ શાસ્ત્ર ના વાંચેલા શબ્દો હોય જેનો મીનિંગ શાસ્ત્ર જે કર્યો એ બોલ્યો, પણ એકચ્યુઅલી એમને ના ખબર હોય. અચ્છા, હવે હવે જે દાદા ભગવાનની જે દશા હતી જેના વિશે આટલું બધું આપણે સાંભળીએ છીએ, લોકો કહે છે, એને તમે કારણ સ્પષ્ટ વેદન આવો શબ્દ આપી દીધો બરાબર, પણ એમની વાતોમાં આપણને હંમેશા એવું લાગે કે સ્પષ્ટ વેદન છે, ભલે આપણે એને ગમે તે રીતે જસ્ટિફાય કરીએ તો એ વસ્તુને એક અચ્છેરું તરીકે કેમ ના લઈ શકીએ, કે ભાઈ કોઈ કોઈ વ્યક્તિને બેલેન્સ કરવા માટે, કોઈ પણ કાળમાં વસ્તુને બેલેન્સ કરવા માટે એક અચ્છેરું હોય શકે કે આવી વ્યક્તિ આવી શકે. ના, એટલે એ તો બરાબર છે, બેલેન્સ કરવાનો એટલે બેલેન્સ કરવાનો હતો નથી, પણ જે જે કાળમાં જે વસ્તુ પોસિબલ નથી એમાં કાળનો પ્રશ્ન છે. કાળનો પ્રશ્ન છે, આ કાળમાં કોઈને સ્પષ્ટ વેદન કો અથવા તો સંપૂર્ણ કેવળ દર્શન કો, આ પોસિબલ જ નથી. જૈન પરિભાષામાં એને સાયક શંકિત કહે છે. આ બધી વસ્તુ પોસિબલ નથી. કોઈને વ્યક્તિગત માનવું હોય તો માની શકે છે, એની સાથે આપણને ક્યાં વાંધો છે? આપણે તો પ્રિન્સિપલ ની વાત કરીએ છીએ. ઇન્ડિવિડ્યુઅલ કોઈ કઈક મને થઈ ગયું છે તો મને શું વાંધો છે? એ તો કોઈને કઈ વાંધો નહીં, પણ જે રીતની સાંભળી છે અને જે રીતની એમને, હું તમને કહું કે જે રીતે એમને આટલું બધું ખુલ્લું થઈ ગયું છે કે ભાઈ 2-4% જ બાકી છે, આ તો એક એવી વિશિષ્ટ વ્યક્તિ તરીકે એમને જોઈ તો શકાય કે યાર અલૌકિક વ્યક્તિ તો હશે એમાં. જયેશભાઈ, તમે એટલો વિચાર કરજો, મારી વાત ખાલી 2 મિનિટ માત્ર સાંભળજો મૌન રહીને, કે જેના વિજ્ઞાન થકી આટલા બધા લોકોને જ્ઞાન મળ્યું અને જ્ઞાન મળ્યા પછી પણ વિજ્ઞાન સમજાયું નહીં, અને જેના થકી તમને વિજ્ઞાન સમજાયું, આ તમારે ડિફરન્સ સમજવાની જરૂર છે. હવે તમે સમજી જાઓ, બસ મારે બીજું મારે વધારે નથી કેવું કશું. પણ એમાં એવું છે, હું તમને એક એટલું ટાઈમ એક વિચાર ઝપકી ગયો, આજ બપોરે જ મેં એની વાર્તા કરી હતી, કે ધારો કે જેને કેવળ દર્શન નથી, ચલો નથી, બરાબર છે, છતાં પણ એ વ્યક્તિ પાસે નોલેજ એટલું બધું છે કે તમે અમને થિયરીકલ 100% માલ આપી દીધો, તો અમારે તો સિમ્પલ કેવળી થઈને જવાનું છે, તો અમે તો જતા રહીશું, તમારો પછી આવશે, કેમ કે તમારો સબ્જેક્ટ અલગ છે, તમારી ભાવના અલગ છે, એટલે ત્યાં સુધી એ કેવળ દર્શનના 2% બી તમારા માટે બાકી હોય, પણ અમે તો 100% થઈને નીકળી ગયા હોય, કે અમે આવું બની શકે ને? બની શકે, હું ક્યાં ના પાડું છું, બની શકે. યુ આર રાઈટ, તમારો જવાબ છે અને હું અહીંયા મુલતવી કરું છું એમ, એમની ભાવનામાં ફરક છે, એટલે ભલે કદાચ તમારું કેવળ દર્શન પૂરેપૂરું હજી કેટલાય જન્મો પછી ખુલ્લું થાય, પણ બની શકે કે અમે એક સિમ્પલ વ્યક્તિ છે તો અમે એની પહેલા પૂરેપૂરું ખુલ્લી થઈને રવાના થઈ જઈએ. આ તો એવું છે ને, ટેન્ડર જેટલું મોટું એટલું કેવળ જ્ઞાન લાભું. તમારે એમ લાગે કે મારે પોતે અજ્ઞાન કાઢીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જવું છે, તો તમારું ટેન્ડર બહુ જ લિમિટેડ ઝોનમાં છે. અમને એમ લાગે કે અમારું તો કલ્યાણ થાય, પણ અમારા નિમિત્તે હજારો લાખો લોકો આ વિજ્ઞાન ને સમજે, આવું મારું ટેન્ડર છે, તો પછી એના આધારે તમારે એ સમય શક્તિ નો ભોગ આપવો પડે ને સાહેબ. બિલકુલ બરાબર. હવે સાહેબજી, આજે તમે બિલકુલ મૂળમાં જો, હું તમને એક અઘરી વાત પૂછી લઉં, ઘણા ટાઈમથી મારી બાકી છે, તો મૂળમાં જોઉં છું, મૂળમાં ના હોલી, અમારે ગાંધીનગર બહુ નજીક છે ને, અમારે 5 દાડાની રજા જ છે. આ તો કરીએ કે કેવળ જ્ઞાન થઈ જાય એટલે એને બધી વસ્તુ દેખાય કે ભાઈ દેવલોક નરક લોક આ તે બધું બરાબર છે. હવે એ જે વસ્તુ દેખાય છે એ વસ્તુને કેવળ જ્ઞાન થી નિર્વાણ સુધીની સમજવાની, એની પાસે બોડી નથી એટલે પછી દેખનારો જ ના રહ્યો ને. હા, એટલે જે
જે મજા માણવાની, જે અલૌકિક વસ્તુ જોવાની, એ ફક્ત તમારી તમારો સિમ્બોલ કેવળ જ્ઞાન થી નિર્વાણ સુધીનો જ છે. તમે વિચાર કરો કે જોવાની મજાની વાત આવે તો એ આત્માનો સ્વભાવ હોય શકે? એ અત્યારે તો અમે બેલેન્સિંગ ની મજામાં, અમે તો અત્યારે કલ્પનાની મજા તો લઈએ ને સાહેબ. કેવળ જ્ઞાન ની મજા ની સજા તો શું હોય કે આવા ભાવ? કેવળ જ્ઞાન ની નથી કેતો, કેવળ જ્ઞાન પહેલાની આ દુનિયાની જોવાની જે મજા છે એની સજા ની વાત કરું છું. એની સજામાં તો આ પૂરું થઈ ગયું ને હવે. આપણે કેવળ જ્ઞાન ની નિર્વાણ ની મજા ની સપના જોઈએ છે ને. એટલે ઘણા લોકો કે છે અમને પાઠનો અવતાર દેખાતો નથી સ્વામી, કેટલાક કે છે અમને દેવલોક દેખાતો નથી, કેટલાક કે છે ભવિષ્યમાં શું થવાનું નથી એ અમને ખબર નથી પડતી. મેં કહું આ નથી પડતી એ સારું છે. પણ હવે સાહેબ તમે મને ક્યાં હલવાડ્યો? જો કેવળ જ્ઞાન થી નિર્વાણ સુધી એ જે મજા છે બધા જ તમને રહસ્યો બિલકુલ ખુલ્લા દેખાય છે. એ તો ખુલ્લા જે ભવિષ્ય કાળમાં બનવાનું છે એને વર્તમાનમાં દેખાય છે. ધારો કે સ્વામી વખતે જે કેવળી હશે એને છે કળિયુગ ના આરામાં જે કઈ બનવાનું છે એને વર્તમાનમાં દેખાય છે, એક જ લીટીમાં, એના માટે પાર્ટ નથી. બરાબર છે? ના ના ના, બરાબર છે. એને દેખાય છે. હવે નિર્વાણ પછીની દશા ને અનંતા અનંતા સુખ એ શબ્દો સાલો કેવી કલ્પના ને લાગુ કરો એ વિચારવાનો વિષય થઈ ગયો હવે. હા, એટલે એ અનંત અનંત સુખ એ પોતાનું સ્વાભાવિક સુખ ને અત્યાર સુધી જે સુખ માન્યું શરીરના માધ્યમથી એ બધું માનેલું ભ્રાંતિ વાળું અને રિલેટિવ સત્યનું સુખ હતું. હવે સાહેબ એને ભ્રાંતિ ને રિલેટિવ કેવી રીતે કહી શકે? કેમ કે રિયલ એ વસ્તુ દુનિયામાં છે. આ વસ્તુ આ દુનિયામાં સોનું ચાંદી ડાયમંડ બધું છે પણ હું સુખ માનું છું એ તમારી અજ્ઞાનતા છે. એ છે ને દેખાય છે અજ્ઞાનતા નથી. અચ્છા, એટલે કેવળ જ્ઞાન થી નિર્વાણ ની દશા જે જોઈએ છે એ સુખ ને બી પાછું છેલ્લે ભ્રાંતિ માં ગણવાનું. એને દેવલોક લખાય સુખ ના લાગે, કેમ આમ કરો પ્રભુજી? છેલ્લે છેલ્લે કાઢો છે. પણ તમે પૂછો તારે જવાબ આપો ને પ્રભુ. હવે મારે ખાલી તમારી આ નિર્વાણ થી ઉપર જે બોડી નથી અને અનંત અનંત સુખ એની પરિભાષા શબ્દોમાં ક્યારેક સમજો કે આવી વસ્તુ હોય શકે? એની એ સ્વાભાવિક સુખ છે. સ્વાભાવિક સુખ નો મતલબ કે જેની અંદર રિલેટિવ સત્યનો અંશ જ નથી. રિલેટિવ સત્ય ખ્યાલ આવે છે ને, જેને આપણે વ્યવહારથી એક્સપ્લેન કરી શકાય એવું કોઈ છે જ નહીં, નો કમ્પેરિઝન. એ સ્વાભાવિક જ છે. સ્વાભાવિક એટલે મીન્સ તો ઇનબિલ્ટ છે અને પરમેનન્ટ છે, એટલે એની કોઈ ઉપમા ના આપી શકાય. અને એક એ આપી પણ નહીં શકીએ કેમ કે બોડી સાથે અનુભવ્યું જ નથી, તો એને શબ્દોમાં વ્યક્ત બી કોણ કરી શકે? એની વાત તો જવા દો. હજુ મને તો કેવળ જ્ઞાન થયું નથી, પણ જે કેવળી છે એ પણ એક્સપ્લેન ના કરી શકે સાહેબ. હા, કેમ કે એ જગ્યાએ નહીં ગયા તો એ કેવી રીતે એક્સપ્લેન કરી શકે? એ શું કે છે, જે અનુભવ ગમે છે એનો માર્ગ બતાવે. અનુભવ ગમે જે વસ્તુ મને થઈ છે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ બતાવી શકું, પણ હું અનુભવને એક્સપ્લેન ના કરી શકું. ઓકે ઓકે, એટલે નિર્વાણ પછીની એમની જે દશા છે એ પણ એ પોતે સર્વજ્ઞ હોવા છતાં એક્સપ્લેન નહીં કરી શકતા. ના કરી શકે કોઈ દિવસ, માર્ગ જ બતાવી શકે. એટલે તીર્થંકરો અને જ્ઞાનીઓને મોક્ષ માર્ગદાતા કહેવાય. શું કહેવાય? તો અહીંયા તો સાહેબ અહીંયા તો અનંત અનંત સુખ તો શબ્દની વ્યાખ્યા જે મેં બહુ ટાઈમ પહેલા કીધું હતું કે મોટી લોલીપોપ જ છે, એવી જ વાત અહીં ઉભી રહે. જે વસ્તુ કોઈ એક્સપ્લેન જ નહીં કરી એના માટે તમે અનંત અનંત સુખ શબ્દ કેવી રીતે વાપરી શકો? હા, એટલે અનંત અનંત દુઃખની સામે અનંત અનંત સુખ શબ્દ વપરાયો છે બેલેન્સ કરવા માટે. હા, એક્સપ્લેન માટે બેલેન્સિંગ માટે એ વસ્તુ જરૂરી છે. પણ તમે એમ કહો કે મારા લાખ અવતારમાં મેં આ સંસાર ભોગ્યો એ અંતે તો અજ્ઞાનતાનું જ કારણ હતું ને. હા, એની સામે આત્મામાં જે અનંત સુખ છે એટલે અનંત શબ્દ એટલા માટે મેં દુનિયાના કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે અનંત શબ્દને ક્વોલિટી વાચક કહેવાય. અમે પહેલી વખત કીધું કે અનંત શબ્દને ક્વોન્ટિટી વાચક તરીકે નહીં લેવાનું, ક્વોલિટી વાચક તરીકે લેવાનું.
ક્વોલિટી નો મતલબ થાય ઇટ ઇઝ નોટ મેટર ઓફ મલ્ટીપ્લિકેશન, ઇટ ઇઝ અ નેચર ઓફ ઇનફાઇનાઇટ હેપીનેસ. પછી તમે એમ કહો કે કેટલું અનંત સુખ છે, ઇટ ઇઝ નોટ કમ્પેરેબલ, ઇટ ઇઝ ઇનફાઇનાઇટ. જેમ પરમ આનંદ એટલે મેં બધા જવાબો આપ્યા છે, હવે જવાબો ને તમે કઈ રીતે સમજી શકો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મોટી વસ્તુ છે. અને તમે એક વસ્તુ જોઈ હશે કે ગમે એટલા તમે આડા અવડા વાંકા ચૂકા પ્રશ્ન પૂછો છે, પણ મારા જવાબ જે ભૂતકાળમાં કીધા છે ને, આ જ કહું છું, એમાં કોઈ ફેરફાર સિદ્ધાંતમાં થતો નથી, ક્યારે થતો નથી. એ તો બહુ વાર અનુભવ કર્યો કે મેં જે પ્રશ્ન તૈયાર કર્યો ને એના માટે લગભગ મેં 2 દિવસ મહેનત કરી હોય અને તમે 10 મિનિટમાં કોકડું વાળીને મૂકી દો. ચલો, જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સુરેશભાઈ. યસ, લાસ્ટ ક્વેશ્ચન કરજો. હારું, આજે પૂછી લેવા દો બસ, જો હોય તો. હા, હજી એક, ત્યાર પછી એક છે કિશોરભાઈ નો, પછી આપણે બંધ કરશું. ઓકે ઓકે ઓકે. અમે અભી આપને બોલા હતા ને કે ભાઈ કો સ્થૂલ ભદ્ર બાહુબલી ને, સ્થૂલ ભદ્ર બાહુબલી ને, ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ પ્રગતિ કરો ઓર જીવન મેં આત્મવિશ્વાસ કે સાથ જીવો આપ. હા, જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન. કેવળ દર્શન પછી ના, જી આપણને એવું લાગે છે એટલા ટાઈમ ના સત્સંગ પછી કે કેવળ દર્શન સુધી જે ટુકડે ટુકડે ગેંગ ની વાત છે, સ્ટેપ બાય સ્ટેપ, એમાં જ પુરુષાર્થ વધારે જરૂર છે. બાકી કેવળ દર્શન પછીનો તો જે એક વાર સમજણ મળી ગઈ એ તો સ્વાભાવિક મોટો મોડ છે, કુદરતી રત્નના દેવ છે, એમાં ચાલે, એમાં કઈ વધારે પડતા પહેલા સમજણ મળી બરોબર છે, પણ બાકી સાચી વસ્તુ ડેવલપમેન્ટ તો આપણે દર્શન સુધીનું જ છે, સ્ટેપ બાય સ્ટેપ નું, એમાં જ વધારે પુરુષાર્થ જરૂર છે. બીજું એની વાત જાણવી જરૂરી છે આપણે. હા, જાણવી જરૂરી. બીજું કહે છે કે સમયવર્તી અને ક્ષણવર્તીમાં ડિફરન્સ શું? બહુ ડિફરન્સ સાહેબ. ક્ષણ તો જાડી ભાગ કહેવાય, ક્ષણ એટલે સેકન્ડ કહીએ છીએ, પણ સમય તો બહુ નાનો ભાગ છે, સેકન્ડનો 1000મો ભાગ કહેવાય. તો આપણે આ કાળ તત્વને ગણીએ છીએ તો એ કાળ તત્વ સમય તત્વ છે, બરાબર છે? તો એને એમાં કન્વર્ટ ગણવાનો? ના 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 ના, સમજાવ તમને. સમય તત્વ કઈ રીતે માપવામાં આવે છે કે તમારી જે જાગૃતિની દશા છે, એ જાગૃતિની દશા જે બ્રેક થાય છે, એ બ્રેક થવાનું કારણ શું છે? સમય છે. શું છે? તમારો સમય તત્વ, તમારો વ્યક્તિગત સમય. પેલો સમય તો એની નિમિત્તે જ કામ કરે છે. આ તમે જે તમારા સમયમાં જે તમે તમારું જ્ઞાન દર્શન નો ઉપયોગ પરફેક્ટ ના થયો, એ સમય તત્વ એ નવા કોઝ નું કારણ બને છે. આવી રીતે આ જે સમય તત્વ છે એ એટલો સૂક્ષ્મ, એટલે કે છે ને કે કર્મ ચાર્જ થાય છે, એ કેવળ જ્ઞાની સિવાય કોઈને ખબર પડતી નથી. જ્ઞાનીને ખબર ના પડે, અમને ખબર ના પડે. અમને એટલું ખબર પડે કે કઈ રીતે કર્મ બંધાય છે અને કયા કર્મના શું ફળ છે, આટલું સૈદ્ધાંતિક જ્ઞાન હોય. પણ અત્યારે અમને પોતાને કયું કર્મ બંધાય છે, તમને કયું કર્મ બંધાય છે, એ અમે જોઈ ના શકીએ, એ કેવળ જ્ઞાનીનો પ્રશ્ન છે. પણ આ તો તમે હમણાં જે વાત કરી તો બહુ એક સૂક્ષ્મ વસ્તુ છે કે દરરોજ આપણને સમયવર્તી ક્વેશ્ચન તો ખ્યાલ આવશે, આવી જશે નથી કે ભાઈ તમારું કર્મ બંધાવવાનું કારણ સમયવર્તી વસ્તુ બને છે.
તમે આ તમે જે સમયે તમે આ સનાતન સત્યનું વિધન ચૂક્યા એ તમારા માટે કર્મબંધ નું કારણ બને છે. પછી એક દાદાનું સ્ટેટમેન્ટ છે દાદાવાણી નવેમ્બર નું, ઈચ્છા થાય અને ભેગું થાય એટલે કર્મ બંધાઈ જાય. એટલે એમાં બહુ ખ્યાલ ના કે ઈચ્છા થાય અને ભેગું થાય એ તો રિલેટિવ સત્ય છે, પણ હું જવાબ આપું છું. ઈચ્છા થાય ને ભેગું થાય તો કર્મ બંધાય, એટલે શું કે મારી ઈચ્છા હોય અને મને વસ્તુ ભેગી થાય તો મને એમાં આનંદ થાય, બસ એ આનંદ એ જ મારા કર્મ બંધ નું કારણ. એટલો અહંકાર વધે અને પાછો પડે. પછી આ વેદ અને વેદક, વેદ અને વેદક એનું એનાલિસિસ આપણે કઈ રીતે કરવું? વેદવું શબ્દ બે રીતે વપરાય છે, વેદવું એટલે સફરિંગ અને વેદવું એટલે ટુ નો. બરાબર, બે રીતે વપરાય છે. વેદવું એટલે સફરિંગ પણ કહેવાય અને વેદ એટલે ટુ નો, જાણવું. આ ચાર વેદ એટલે જ્ઞાન, જાણવું એમ. ટુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ એને વેદ વેદ શબ્દ કહેવાય છે. એમાંથી વેદવું વેદવું શબ્દ રિયલાઇઝેશન ઉપર આવશે અને વેદ એટલે જાણવા ઉપર આવે છે. મેં વેદ જાણ્યા એને અનુભવ્યું એને વેદવું કહેવાય. રિલેટિવ સત્યના જ્ઞાન થી પડેલા બીજો અને એને ભોગવવું એને એને પરિણામમાં લાવવું એને વેદવું કહેવાય અને જાણવું મેં એને વેદ કહેવાય. દાખલા તરીકે સોનામાં સુખ છે, આ જ્ઞાન થયું. શું થયું? વેદ કહેવાય, વેદ. હવે સોનું જયારે મને બીજા અવતારમાં મારા પુણ્યથી પ્રાપ્ત થાય ત્યારે એને વેદ્યું કહેવાય. એટલે વેદક પાછું અલગ, તો પછી વેદ્યું, વેદ, વેદ, વેદ્યું અને વેદક. વેદક, વેદક શબ્દ જુદો છે. વેદક શબ્દ એ આ બંનેને જાણનારો છે. એટલે આનો અર્થ પ્રતિષ્ઠિત આત્માના ફંક્શનમાં ત્રણેય વસ્તુ પ્રાર્થના કરી દઈએ આપણે. હે અંતર્યામી પરમાત્મા, પરમાત્મા આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો
ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.